നമോരിയന്താണം നമോ സിദ്ധാണം നമോ ആയരിയാണം നമോ വജായാണം നമോ ലോയേ സർവസാഹൂണം യേശോ പഞ്ചനമുക്കാരോ സർവപാപണാസനം മംഗളാണം ച സർവേശം പരമം ഹവൈ മംഗളം അജ്ഞാനതിമിരാന്ധാനാം ജ്ഞാനാഞ്ജനശലാഘയ ചക്ഷുരുന്മീലിതം യേന തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. Jai Jirendra. Dad, what's the password for this? Prabhuta. Jai Jirendra. Prabhuta. Yeah. Oh, you found it? Okay. You're welcome. Is Miku there? Yeah. You're leaning a little bit. Maybe he can fix it. Shanivar, Tarik, Tirmi, March, Bezan Equis. पूज्य देवचंद्र जी महाराज साहेब कृत अध्यात्म गीता अने विवेचन छे पूज्य कलाभूषण महाराज साहेब बराबर. Each third upper apde BG vyakhyama, we completed the first two paragraphs 2 weeks back. Ane Jain darshan ma jap sadhana no mahatva tya thi મારામાં પેજ છઠ્ઠું છે 6. હા, પીડીએફમાં ફર્સ્ટ એડિશન છે એટલે કદાચ થોડું પેજ ઇઝ આગળ પાછળ હશે, પણ એમાં જૈન દર્શનમાં જપ સાધન માત્ર. હા, રાઈટ, એજ. જપની આરાધના પ્રતિજ્ઞા ગ્રહણ કરવા પૂર્વક નિત્ય નિયમિત સ્થાને અને નિયમિત સમયે મનને મંત્રાક્ષરો ઉપર કે તેના અર્થચિંતનમાં અથવા પ્રભુ મૂર્તિ ઉપર કેન્દ્રિત કરીને એકાંત પવિત્ર સ્થળમાં કરવાથી તે શીઘ્ર ફળદાયી બને છે. બોલો, કેટલા પરિમાણ આપ્યા જપની સફળતા. ઘણા લોકો એમ કહે ને, અમે આટલા વખતથી જપ કરીએ છીએ અને અમને કાંઈ દેખાતું નથી ફળ. તો એના માટે જુઓ, પેજ નંબર પૂછે છે કોઈ? PDF માં પેજ 14 છે, PDF નો પેજ 14 અને બુક નો પેજ 3. તો જો પહેલા તો એના મુદ્દાઓ જુઓ, એના પેરામીટર્સ. પ્રતિજ્ઞા ગ્રહણ કરવા પૂર્વક નંબર 1, નિત્ય કન્સિસ્ટન્સી સાતત્ય, નિયમિત નિયમિત એટલે એનું મહત્વ તમને આવ્યું હોય તો તમે નિયમિત
પૂર્વક તમે કરવાના છો. અને જે નિયમ લીધો છે મેં એ મારે એ જ રીતે પાળવાનો છે. એવું મહત્ત્વ આવે ત્યારે એનું મહત્ત્વ વધી જાય છે. એટલે નિયમિત, તો નિયમિતમાં શું આવ્યું? સ્થાન, સમય. જે સ્થાને તમે હંમેશા બેસતા હો તે સ્થાને એના જે પરમાણુઓ હોય એના આંદોલનો સાહેબની ભાષામાં એ એકત્રિત થતા હોય છે અને એનો પ્રભાવ પડે આપણા ઉપર, એટલે એનું મહત્ત્વ છે. નિયમિત સમય એટલે એ સમય જાણે કે તમારી રાહ જુએ છે. જે સમયે તમે કરતા હો તે સમયે જ હંમેશા કરો ત્યારે ભાવનગરના મંત્રી હતા એ જમાનામાં, પટણી, પ્રભાશંકર પટણી. એની નિયમિતતા એવી કે એ નીકળે ઘરેથી અને ઓફિસે પહોંચે એ સમય લોકો એને પોતાની ઘડિયાળ એની સાથે મેળવતા. આ નિયમિતતા, નિયમિત સમય. મનને, દેહ, વચન અને મન, કાયા, વચન અને મન, એમાં કાયા અને વચન એને સ્થિર કરવાના અને મનને મંત્રાક્ષરો ઉપર, મંત્રના અક્ષરો ઉપર કે તેના અર્થચિંતનમાં. પહેલાં કદાચ આપણને અર્થચિંતન ના ફાવે તો શરૂઆતમાં તમે એના માત્ર અક્ષરો ઉપર જ, એટલે આપણે ઘણી વખત કહેતા હોય છે પ્રમાણે તમે નવકાર મંત્રનો જાપ કરતા હોય ત્યારે નવકાર મંત્રના એક એક અક્ષર ઉપર તમારો ઉપયોગ હોવો જોઈએ. નમો બોલો તો ન અને મો એ બંને ઉપર તમારે તમારા ઉપયોગને સ્થિર કરવાનો. અથવા એ ન ફાવે તો પ્રભુ મૂર્તિ ઉપર કેન્દ્રિત કરીને. હવે મુખ્ય વસ્તુ આવી, એકાંત અને પવિત્ર સ્થળમાં, એટલે હમણાં મુક્તિ દર્શન મહાર સાહેબ કહે ને ઘરનો એક ખૂણો પકડી લો કે જે તમારા માટે એકાંત હોય, તમને ક્યાં કોઈ ખલેલ ના પહોંચાડે. બોલો પ્રદીપભાઈ. પ્રણામ ગિરીશભાઈ. એમાં કોઈ શંકા ના રહે એટલે જપનો 10-15 સેકન્ડ માટે ઉદાહરણ આપશો, એવું કરીને બતાડશો કે જપ એટલે શું? આપણે સામાન્ય ભાષામાં જાપ કહીએ છીએ, પણ આપણે આપણો જાપ કેવો હોય છે કે જ્યારે મન થયું ત્યારે બેસી ગયા અને સામાયિક કરીએ, અને આમાં ઘણા વખતે ઘણા માણસોને, ઘણા લોકોને સામાયિકની નો નિયમ હોય છે, એટલે ગમે ત્યારે સામાયિક તો કરવી જ પડે 24 કલાકમાં, બિફોર યુ ગો ટુ સ્લીપ એવું, એટલે ગમે ત્યારે સામાયિક ટાઈમ મળે ત્યારે કરે. અને ત્યારે એમ થાય કે જાપ કરી લઈએ, તો આ જાપનો પદ્ધતિ નથી. જાપ માટે તો તમારે માટે એક સમય લેવાનો, પછી સ્થિર આસન. તમે કાં તો પદ્માસનમાં બેસો, કાં તો ખડગાસનમાં બેસો, કાં તો સુખાસનમાં બેસો, પણ કોઈ એક સ્થિર આસન, ટટાર, કરોડરજ્જુ ટટાર.
ત્રણમાંથી કોઈ પણ આસન ઉપર તમે બેસી શકો છો કે ઊભા રહી શકો છો. ખડગાસનની અંદર તમે ઊભા ઉભા કરી શકો છો, પદ્માસનની અંદર નીચે બેસીને, સુખાસનમાં પણ નીચે બેસીને. અને પછી તમારી કરોડરજ્જુ એકદમ સ્ટ્રેટ, સાહેબજી કેમ, ટટાર, આંખો બંધ, ઉપયોગને બહારથી અંદર લાવવાનો વાળીને, અને સામે જો પ્રભુ મૂર્તિ હોય તો આંખો ખુલ્લી રાખી અને પ્રભુ મૂર્તિ ઉપર ત્રાટક કરવાનો, એકાગ્રતા. તમને એ વખતે બીજું કાંઈ દેખાવું ન જોઈએ. અને જ્યારે તમે આંખો બંધ કરીને કરતા હો ત્યારે પણ એક જેના ઉપર આધાર રાખીને તમે આંખો બંધ કરી ઉપયોગને ત્યાં સ્થિર કરી દેવાનો. અને પછી જે બી મંત્ર લીધો હોય એ મંત્રાક્ષરો ઉપર પૂર્ણપણે ધ્યાન આપવાનું, ઉપયોગ પૂર્ણતાથી એ મંત્રાક્ષરો ઉપર. એ મંત્રાક્ષરોની અંદર ધારો કે તમે નમો અરિહંતાણમનું પદ કરો છો, તમે ન મો અ રી હં તાણમ, તમે ન જ્યારે બોલતા હો તમારો સમગ્ર ઉપયોગ ન ઉપર હોવો જોઈએ. મ બોલો, ન મો બોલો ત્યારે તમારો સમગ્ર ઉપયોગ મો ઉપર, ચલિત ન થવું જોઈએ. એ રીતે તમે વારંવાર 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 એ જ જાપ, એ જ પદ ઉપર, એક જ પદ ઉપર, એક જ મંત્ર ઉપર તમે જ્યારે કરો ત્યારે તમારી એકાગ્રતા સધાશે. અને ધ્યાન માટે એકાગ્રતા એ પ્રીરેક્વિઝિટ છે. ઇનફેક્ટ ધ્યાન એટલે જ એકાગ્રતા. સંપૂર્ણ ઉપયોગનો એક પદાર્થની અંદર ડૂબી જવું એ ધ્યાન છે. સમજાણું? પછી અહીંયા જે જાપની વાત કરે છે, ભાષ્ય જાપ કે માનસ જાપ, એમ તમે ભાષ્ય જાપ કરો કે માનસ જાપ કરો, પદ્ધતિ આ જ છે. બરાબર. એટલે એમાં ભાષ્ય જાપમાં મોટેથી ઉચ્ચારણ કરવું, તે તમે મોટેથી ઉચ્ચારણ એટલા માટે કરો છો કે બીજા બધા વિકલ્પો ના આવે તમને. બરાબર. અને માનસ જાપ તમે જ્યારે શરૂ કરો ત્યારે એ વિકલ્પો શમી ગયા હોય તમારે, એવું માનવામાં આવે છે. ભાષ્ય જાપ કરતી વખતે તમારો ઉપયોગને તમે શાંત કર્યો, એકની અંદર એકાગ્ર કર્યો, અને પછી જ્યારે માનસ જાપમાં જાઓ ત્યારે તમે એ ઉપયોગ જે એકમાં એકાગ્ર બન્યો એ સઘન બને છે, બીકમ્સ કોન્સન્ટ્રેટ. એટલે એની અસર આત્માના વિકલ્પો ઉપર, આત્માના કર્મોના ઉદયો ઉપર અને આત્માની તે વખતની સ્થિતિ ઉપર પડતો હોય છે. બરાબર. સમજણ? મૂળમાં આપણે શું કરવા માંગીએ છીએ જાપથી? જાપથી આપણા ઉપયોગ જે બહાર વહી રહ્યો છે, સંસારના અનંત અનંત પદાર્થોની અંદર ઉપયોગ જે ફેલાયેલો છે એને ત્યાંથી વાળીને એક વસ્તુમાં એકાગ્ર કરવાનો આ પ્રયાસ છે જાપ. એટલે જાપનું મુખ્ય મહત્વ આ છે. પહેલાં ભાષ્ય જાપ એટલા માટે કે ભાષ્ય જાપ તમારા કાન ઉપર અથડાય એ એટલી હદે કે તમને બીજું કંઈ સંભળાય નહીં. અને પછી માનસ જાપની અંદર આ પરિસ્થિતિ આવ્યા પછી હવે કોઈ વિકલ્પ અંદરથી ઉઠતા હોય એ પણ તમને ના સંભળાય એવી દશા તમારી જાપની અંદર આવે. સમજાણું? હાજી. પછી જુઓ, જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિઓનો ઝડપી વિકાસ થતો જાય છે. કેમ? એક જગ્યાએ
જ્ઞાની લખે છે કે મુનિ વ્યર્થ પોતાના વાણીનો વ્યય ના કરે, વચન ઉચ્ચારણ મુનિ જ્યારે જરૂર હોય ત્યારે જ કરે, નહીં તો મૌન રહે. તો મૌન રહેવાનું કારણ શું? No, I have a question. If I wanted to go to Nirvanji's house tonight instead of tomorrow morning, is there a problem? I think background માં કંઈક આવતું. I muted. મુનિ વ્યર્થ પોતાની વાણીનો ઉપયોગ શા માટે કરે એવો પ્રશ્ન કર્યો છે. કેમ? તો કે વાણીના ઉપયોગની અંદર પણ વીર્ય વપરાય છે. મનોચન કાયાના કોઈ પણ પ્રવૃત્તિમાં આત્માની શક્તિ વપરાય છે, આત્માનું વીર્ય વપરાય છે. તો એ વીર્ય વેડફાઈ જાય એવું મુનિ ના કરે. કેમ? કે એને એ વીર્ય પોતાના આત્માની અંદર સ્થિરતા માટે વાપરવું છે. તો આત્માની સ્થિરતા માટે પણ તમને શક્તિ જોઈએ. અને એ શક્તિને તમે વ્યર્થ વાપરી ના શકો. બરાબર સમજણ? બરાબર. એટલે વાચાળ પણ એ મોટો દોષ. વાચાળ તો એ બહુ મોટો દોષ છે. જો જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિઓનો ઝડપી વિકાસ થતો જાય છે, તેમજ વિવિધ પ્રકારના દિવ્ય અનુભવો પણ થાય છે. પછી લોકો એમ કહે ને કે અમે જાપ કરવા બેસીએ છીએ અને અમને કંઈ પરિણામ દેખાતું નથી. તો હવે ખ્યાલ આવે શા માટે દેખાતું નથી? દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ, રાત્રે સ્વપ્ન અવસ્થાની અંદર અને દિવસ દરમિયાન આખો વખત આપણી પ્રવૃત્તિ ચાલતી જ હોય છે મનોચન કાયાની. હવે તમે વિચાર કરો કે એમાં કેટલી શક્તિ વપરાય આત્માની. તો યુ હેવ ટુ કન્ઝર્વ દેટ, યુ હેવ ટુ પ્રિઝર્વ દેટ, કે એ શક્તિને તમે, એ શક્તિનો જે પ્રવાહ છે એને તમે અંદર વાળી અને આત્માની એ શક્તિને આત્માના પોતાના કલ્યાણ માટે અથવા તો આત્માના અનુભૂતિના માર્ગ ઉપર તમારે એ શક્તિને વાપરવાની છે. તો જુઓ, એટલે અહીંયા કીધું કે જપ એ ધ્યાનનું સાધન છે. અર્થાત જપ એ અભ્યાસ દ્વારા ધ્યાન રૂપે પરિણમે છે. હવે ખ્યાલ આવે શા માટે? વિકલ્પોને તોડવા માટે, વિચારોને સમાપ્ત કરવા માટે, શબ્દોને મૌન કરવા વડે, કાયાની પ્રવૃત્તિને રોકવી અને સ્થિર કરવા વડે તમે જપની અંદર, જપની સાધનામાં સ્થિરતા અને સફળતા મેળવી શકો. તો પ્રથમ ભૂમિકા છે જપ, એ પ્રથમ ભૂમિકા છે. અને જાપ, ભાષ્ય જાપ, માનસ જાપ અને પછી એકાગ્રતા, ઉપયોગનો ઉપયોગીમાં ડૂબી જવું એ ધ્યાન. પછી ધ્યાન અભ્યાસ. જો શ્રી યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં પદસ્થ ધ્યાન રૂપે અનેક મંત્રોનું ધ્યાન કરવાની વિવિધ પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. પદસ્થ ધ્યાનમાં પદો કોઈ લઈને આપણે ધ્યાન કરતા હોઈએ છીએ. તો મૂળમાં એ જ, એ પદનું જાપ કરવાનું
અને જાપ કરતા કરતા એટલી એકાગ્રતા આવે કે તમે એ જાપના શબ્દો છૂટી જાય અને એનો ભાવ પકડાઈ જાય અને ભાવ તમારા આત્મામાં ઊંડો ઉતરી જાય. એટલે બહાર ભટકતો જે ભાવ, પરભાવ, એ સ્વભાવ બની ગયો જાપ દ્વારા અને સ્વભાવની અંદર એ ડૂબી ગયો. એ ધ્યાન એના એના ફળશ્રુતિ રૂપે આપણને કાયોત્સર્ગ નામનું છેલ્લું તપ સાકાર થાય છે કે જ્યારે આપણો ઉપયોગ બહારની બધી જ વસ્તુઓમાંથી નીકળીને પોતાના અંદર સ્થિર થાય છે તો છેલ્લે આપણા દેહ ઉપરથી પણ આપણો ઉપયોગ છૂટી અને આપણા આત્માની અંદર સ્વભાવની અંદર સ્થિર થાય છે. ગતસુકુમારે આ જ પ્રક્રિયા કરીને એક પૂતગળ ઉપરથી આખા વિશ્વની અંદર ફેલાયેલો ઉપયોગ એક પૂતગળમાં એમણે સ્થિર કર્યો અને એમાંથી આખો નાખો ઉપયોગ પૂતગળની રચનામાંથી પોતાના સ્વભાવમાં ડૂબી ગયો અને ધ્યાનની પ્રકાષ્ઠા આવી. પછી દેહ પ્રત્યે પણ પોતાનો ઉપયોગ રહ્યો નહીં તો દેહ પણ પડોશીનો બની ગયો. તો દેહ ઉપર જે કંઈ ઉપસર્ગ આવ્યો એ પ્રત્યે પોતાનો દ્રષ્ટાભાવ પોતે રાખી શક્યા. તો દ્રષ્ટાભાવની જે સાધના છે એ આ છે. તમે જે કંઈ બની રહ્યો છે એ માત્ર જુઓ, સારા ખોટાનું લેબલ ના મારો, માત્ર જોવાની પ્રેક્ટિસ કરો, માત્ર જોવાની. આલંબન લેવા માટે તમે જાપ એ આલંબન છે, પણ એ આલંબન ઉપરથી પાછું જવાનું તો છે નિરાલંબનમાં જ. જો અનેક પ્રકારના અનુષ્ઠાનોમાં નવકાર મંત્ર વગેરેનો જાપ સર્વવ્યાપક બનેલો છે. પણ આપણો નવકાર મંત્રનો જાપ કેવો હોય છે? નવકાર મંત્રમાં જે નવકાર વાળી લઈએ આપણે, એક એક મણકા ઉપર નવકાર મંત્ર આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે ઉપયોગ આપણો એ મણકા ઉપર સ્થિર કરવા માટે છે. મણકા એ માત્ર સાધન છે, આલંબન છે. મૂળમાં તો એ મણકા ઉપરથી પોતાના આત્મ સ્વરૂપની અંદર આપણા ઉપયોગને સ્થિર કરવાનો છે. પણ પહેલા આપણે બાહ્યમાં મણકા ઉપર ઉપયોગને સ્થિર કરવો છે અને એના માટે આપણી પાસે બાહ્યમાં આ એક સાધન રૂપે છે નવકારવાળી. કરું તો જો વિશ્વસ્થાનક, નવપદ, વર્ધમાન આયંબિલ અને ઉપધાન તપ આદિ સર્વ પ્રકારના તપમાં પ્રતિદિને 2000 વાર મંત્રનો જાપ જપવાનું વિધાન છે. આપણે તો ગણતરીનું ધર્મ કરીએ ને, એટલે 2000 થઈ ગયા બસ તો થઈ ગયું મારું કામ. પણ એ વખતે ઉપયોગ ક્યાં હતો એની ક્યાં તપાસ કરીએ છીએ આપણે? મૂળમાં તો વિધાન તો આ છે, તમારો ઉપયોગ ને ત્યાં. સમજાણું? તમારો પ્રશ્ન છે પ્રદીપભાઈ? આગળ જે આમાં કહ્યું ને કે જેમ જેમ એકાગ્રતા વધતી જાય
એના પર મને અણસાર એવો આવે છે કે નિર્વિકલ્પતામાં તરતમતા છે અને નિર્વિકલ્પતા અહીંયાથી ચાલુ થઈને છેક શુક્લ સ્થાન સુધી કદાચ વધતી 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 જતી હોવી જોઈએ એવું છે કે નિર્વિકલ્પતામાં તરતમતા ઘણી અહીંયા કહ્યું ને જેમ જેમ મનની એકાગ્રતા વધતી જાય તેમ તેમ આત્મા શક્તિ વધતી જાય એટલે એને એને કોરોલરી છે નિર્વિકલ્પતા એટલે નિર્વિકલ્પતામાં ઘણી તરતમતા હોય એમ જેમ જેમ આગળ વધો એમ તમારી એકાગ્રતા વધે ઉપયોગની સઘનતા વધે સોલિડિફાઈંગ જેની શક્તિ વધે જેમ જેમ વસ્તુ સોલિડ થાય એમ એમની શક્તિ વધે ઘનતા વધે તો એની હા એની શક્તિ મૂળમાં શ્રેણીની અંદર ઉપશમ શ્રેણી હોય કે ક્ષપક શ્રેણી હોય એમાં એ સામર્થ્ય જોઈએ તો સામર્થ્ય એટલે શક્તિ અને એ શક્તિ તમે જેમ કન્ઝર્વ કરવી હોય તો આ રીતે એકાગ્રતા દ્વારા જેમ જેમ ઉપયોગ તમારો બહાર હોય બહાર જતો એમ તમારી શક્તિ વેડફાય છે અને જેમ જેમ ઉપયોગ તમારો એકાગ્ર થાય છે એમ શક્તિ વધે છે અને એના કારણે તમારું સામર્થ્ય વધે છે અને એ સામર્થ્યથી તમે શ્રેણીની અંદર આગળ ને આગળ એકાગ્રતા કરી વધારે કરી અને શુક્લ ધ્યાન જે શુક્લ ધ્યાનમાં તો એ જ જેમ ધર્મ ધ્યાનની અંદર પણ શક્તિ તો જોઈએ જ શુક્લ ધ્યાનમાં એનાથી અનેક ગણી શક્તિ જોઈએ કે જે શક્તિ તમે ધીમે ધીમે સઘનતાથી વધે જેમ જેમ વસ્તુ સઘન બને ઘન બને એમ એની સોલિડિફાય જેમ થાય એમ એની શક્તિ વધે એનું વજન વધે બરાબર એક મણ ઋણી ગાંસડી હોય તો કેટલો બધો વિસ્તાર હોય એનો અને એક મણ લોઢું હોય તો એ કેટલા વિસ્તારમાં આવી જાય બંનેનો વિસ્તાર તમે જોયો તો આપણી આપણો ઉપયોગ આ રીતે વિસ્તારેલો હોય તો એનામાં તાકાત ઓછી હોય અને જેમ જેમ એની સઘનતા વધે એમની તાકાત વધે શક્તિ વધે ખ્યાલ આવે હાજી બીજો એક નાનો ટેકનિકલ પ્રશ્ન છે ઓલો ફોન તમારા કમ્પ્યુટરમાં વાગતો હતો ઈચ્છા નવું અપડેટ આવ્યું છે ને માઇક્રોસોફ્ટ એમાં આવી ગડબડ થઈ છે હજી મને સમજાતું નથી બંધ કેવી રીતે કરવું બટ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ ન્યુ માઇક્રોસોફ્ટ અપડેટ એને બંધ કરવું આપણે શીખવું પડશે બીજું આઈ થિંક રાજેન્દ્રભાઈ ને પ્રશ્ન છે હા બરોબર રાજુભાઈ ગિરીશભાઈ જય જીનેન્દ્ર જી જે ધ્યાનની પ્રક્રિયા આપે બતાવી કે જે જોવું અને જાણવું જોવું જે કઈ વસ્તુ થાય છે એને ફક્ત જોવી હવે જોયા પછી ક્યારેક આપણી દશા એવી થાય છે કે આપણે જાણવા જઈએ છીએ એને કેવી રીતે અટકાવી એમાં પ્રયોજન મૂકવું તમે જયારે જોતા હો અને એ જોવામાંથી જયારે જાણવા તરફ જવાનું થાય ત્યારે અમે પ્રયોજન મૂકો કોન્શિયસલી સભાનપણે કે હવે અમે જોયું જાણવા માટે મારે શા માટે જવું છે વોટ ઇઝ ધ પર્પઝ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય નોઈંગ વોટ એમ આઈ ગોઈંગ ટુ અચીવ by just knowing to prayojan mukshu to tamne khyal aavshe ke tamne koi prayojan nathi hoto janva mate nu to tame tya rokai jesho samjhan vat ha ji ha ji tame ek 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 bina bani rahi chhe tame rasta ma jai rahya chho koi jagya kai vastu bani rahi chhe
એનો એક બંગાળીઓની એક ખાસિયત છે ખબર તમને, રસ્તામાં કંઈક હલ્લાગુલ્લી ચાલતી હોય ને, મને લો કોઈ માણસને પકડ્યો હોય, કોઈ ચોર જાણીને તો એને પકડીને મારતા હોય, તમે ટોળું વળી જાય તો રસ્તે ચાલતો રાહદારી હોય ને, બંગાળમાં એવું બને, રસ્તે ચાલતો રાહદારી હોય ને કંઈ લેવા દેવા ના હોય એની સાથે, તો એ જઈને ટપલી મારી આવે, ખ્યાલ આવે? શું પર્પઝ છે એનો, શું પ્રયોજન છે એને, શા માટે કરે છે એને પૂછ્યું, એને ખબર નથી, બધા કરે છે માટે હું કરું છું. એવી રીતે તમે જ્યારે જોવો છો, પછી જાણવા જાઓ છો, ત્યારે એ પહેલાં તમે એને પ્રયોજન અંદર નક્કી કરો. ડુ આઈ હેવ એની પર્પઝ, મારે કોઈ બિઝનેસ છે એની સાથે? જાણવા માટે યુ નીડ ટુ હેવ સમથિંગ, સમ બિઝનેસ ઇન ઓર્ડર નો, નહીં તો જોવા દો, જોઈ લીધું. અને ગુજરાતી હોય ને, ગુજરાતી એ ત્યાંથી 10 ફૂટ આગળ થઈ વટી જાય, સમજણ? પણ ઘણી વખતે એવી ઘટના હોય છે કે યુ હેવ ટુ ઇન્વોલ્વ ઇન ધેટ, એવી પરિસ્થિતિમાં આપણે મુકાતો હોઈએ. તમે જ્યારે એવી પરિસ્થિતિ મુકાતો, તમે તમારી જાતને પ્રશ્ન કરો કે ડુ આઈ રિયલી નીડ ટુ, પ્રયોજન નક્કી કરો. પ્રયોજનભૂત હોય તો એને માટે તમે અવશ્ય જે કરવા યોગ્ય હોય તે કરો, પણ તમારું પ્રયોજન નથી ત્યાં. You don't have any purpose, any business. So why do you want to get involved? Matra joi lo, agar vado. Mane kyo ek dakhlo apo? Tamara jivan ni andar no ek dakhlo evo apo ke jeni andar joya pachi tamara janvani ichcha thi. Ane janya pachi tamne em lagyu ke main janyu to saru karyu. Ke mara janva jevu hatu. મને એક દાખલો આપો. તમે વિચાર કરશો તો 100 ઇન્સિડન્સીસની અંદર ભાગ્યે જ 2-4 ઇન્સિડન્સ એવા બન્યા છે, 2-4 બનાવ એવા બન્યા કે તમારે જાણવાની કદાચ જરૂર પડી હોય. બાકીના 95% અંદર તો તમારે કોઈ જાણવાની જરૂર જ નથી હોતી ત્યાં. જોઈ લીધું, આગળ વધ્યા, સમજાણું? હાજી, વિચાર કરજો આના પર. આપણે છે ને સામાન્ય રીતે વિકલ્પો કરીએ છીએ, પણ વિચાર નથી કરતા. એ વાત ઘણી, એનીવે પછી વાત કરશું, કારણ કે ઘણી વખત ખૂબ વિચારીને તમારે, યુ હેવ ટુ ઇન્વોલ્વ, તમને ફોર્સ કરીને એઝ યુઆર એલ્ડર ઇન ધ ફેમિલી તમને લઈ જવામાં આવે, અને પછી પણ એનીવે વિલ ટોક લેટર, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. એ બરાબર છે. નાઉ યુ હેવ અ પર્પઝ, રાઈટ? બીંગ એન ઓલ્ડર પર્સન ઓર એલ્ડર પર્સન ઇન યોર ફેમિલી, નાઉ યુ હેવ અ પર્પઝ, ધેન ઓફ કોર્સ યુ ગેટ ઇન્વોલ્વ. પણ ત્યાં પણ ઇન્વોલ્વ થાવ ત્યારે બી તટસ્થ રહ્યો, હા, એમાં રાગદ્વેષ ના કરો. તમે તટસ્થ રહી શકો છો જી. તટસ્થ નો અર્થ ખબર છે ને? જી હા, મધ્યસ્થ ભાવ. નહી, મધ્યસ્થ ભાવ કરતા બી નદી હોય, નદી એનો તટ કહેવાય, કિનારો, ખરું? તમે તટ ઉપર ઉભા હો ને તો તમને નદીનું પાણી દેખાય, વહેતું પાણી દેખાય, એની કદાચ શીતળતા પણ તમને અનુભવમાં આવે. હા, અને કોઈ ત્યાંથી છબકિયા મારતું હોય તેનો કદાચ છાંટા બી તમને ઉડે, પણ તમે ભીના ના થાઓ, સંપૂર્ણ તડબોળ ના થઈ જાઓ, સમજણો? તટસ્થ, તટ ઉપર સ્થિરતા, તટસ્થ. તો તટ ઉપર રહ્યો, સ્થિર થઈ જાઓ અને જોયા કરો પ્રવાહને, અને જે થાય છે તેને જોયા કરો. હવે કોઈ ડૂબતો હોય ધારો કે માણસ, સાંભળું જો, પાણીના પ્રવાહમાં, નદીના પ્રવાહમાં કોઈ ડૂબતો હોય,
તો ઓબ્વિયસલી યુ નીડ ટુ ગેટ ઇન ટુ ઇટ એને બચાવવા માટે. નાઉ ધેર ઇઝ અ પર્પઝ, હવે પ્રયોજન છે તમને, સમજણ. હવે પણ માણસ કોઈ ખાલી તરતો જ હોય અંદર આરામથી, તો તમારે કંઈ જવાની જરૂર નથી. તરતો હોય, વહેતો હોય, તો તમારે જવાની જરૂર નથી. પરંતુ કોઈ ડૂબતો હોય તો ઓબ્વિયસલી તમારી ફરજ છે, નહીં તો તમે તટસ્થ, સમજણો. તમે ફેમિલી હોય, તમારું કુટુંબ હોય, સમાજ હોય, દેશ હોય કે દુનિયા હોય, બધી જગ્યાએ તમે તટસ્થ. આજે અત્યારે આપણે શું છે, દેશમાં કંઈ બી ચાલી રહ્યું તો આપણા અભિપ્રાય તો હોય જ, કેમ કે આપણા આપણા અભિપ્રાય વગર તો દેશ ચાલી ને શકે નહીં ને. કોઈ પૂછતું ના હોય આપણને, કોઈને પડી બી ના હોય તમારા અભિપ્રાયની, અને તોય તમે, તમારું માનવું આમ છે, પણ તને કોણ પૂછે છે ભાઈ કે તું શું માને છે શું નથી માનતો, બરોબર. પણ ફેમિલી હોય, કુટુંબ હોય, પરિવાર હોય, તેની અંદર ક્યારેક જવું પડે, પણ ત્યારે પણ આ રીતે જ એને ડૂબતો બચાવવા માટે. પછી કોઈ કિનાર પર મૂકી દો, પછી તમે બી તટસ્થ થઈ જાઓ, બરોબર. એનું નામ જોયું, જાણ્યું અને યોગ્ય હતું તે કર્યું, ઉચિત હતું તે કર્યું, સમજાણો. જી, ખૂબ ખૂબ આભાર. જયજી, બોલો. જય શ્રી. પ્રણામ. આપણે એટલે આમાં માળા જે હોય એટલે એવું આમ ધ્યાનમાં છે, એટલે ખાસ પ્રશ્ન થયો છે કે તો માળા આપણે, આપણી માળા હોય એ અન્યને આપણે ઘણવા આપી શકાય છે કે નથી આપી શકાતી? બને ત્યાં સુધી નહીં આપવી. તમારી તમારી જે ઉર્જા હોય ને, એનર્જી, એ તમે એ મણકામાં મૂકી છે. તમે માળા કરતી વખતે તમે જે કંઈ પદ, જે કંઈ મંત્રની તમે માળા કરતા હો, એ મંત્રની જે શક્તિ હોય ને, એ તમે તમારા વડે એ માળામાં મૂકી હોય, બરાબર. હવે એને તમે બીજા કોઈને આપો તો એ એની પોતાની જે ઉર્જા હોય એ એમાં આવે, એટલે ધેર ઇઝ અ કોન્ફ્લિક્ટ, બરાબર. તો એને તમારે તમારી માળા તમારે તમારે જ ગણવાની, બીજા કોઈને નહીં આપવાની. નવી લાવી અને આપ્યો બીજાને, અને માળા લટકતી રાખવાની કે કોઈ ડબ્બીમાં કે બટવામાં રાખવાની, એ એક પ્રશ્ન. લટકતી નહીં રાખવાની. હા, અચ્છા, બરાબર. ઓકે. કોઈ પણ એવી સારી આપણી ચાંદીની કે સોનાની કે કોઈ એવી ડબ્બી હોય એની અંદર મૂકી અને બંધ કરી અને પછી મૂકી દેવાની, બરાબર. અમે જે મંત્ર અંદર મૂક્યો છે એ માળાના મણકામાં, એ તમારે એને કન્ઝર્વ અને પ્રિઝર્વ કરવાનું છે. જ્યારે તમે પછી ડબ્બી ખોલી અને ઉપાડો માળાને, તો એ મંત્ર તમે જે અંદર એની જે શક્તિ, એની જે ઉર્જા તમે અંદર મૂકી છે, એ પાછી તમને એની કન્ટિન્યુટી આવે છે, સાતત્ય આવે છે, સમજણ. આ માળા મંત્રનું વિજ્ઞાન છે. હા, બરાબર. અને એમાં હજુ બે પ્રશ્ન છે. એમાં એક, હમણાં મેં જોયું કે હમણાં આપણા ઘણા સંતો બી પેલા ગૌમુખી બનાવીને એમાં અંદર ગણતા હોય છે. તો આમ તો જનરલી આપણે પેલું સ્વામિનારાયણ પંથમાં જોયું છે કે એ ગૌમુખી ટાઈપની એમની કોથ થેલી બનાવેલી હોય અને એના અંદર જ ફેરવતા હોય છે. પણ હમણાં મેં ક્યાંક ક્યાંક જોયું. હા હા, થેલી રાખી હોય છે, રાઈટ. વાતાવરણ માંથી કઈ આવતું હોય તો એને સ્પર્શે નહીં, એની સેન્ક્ટિટી જળવાય. એ માળાની સેન્ક્ટિટી જળવાય. આ મૂળમાં વસ્તુ આ છે. તમે જે તમારા ભાવો એ માળા મણકાની અંદર જે ઉમેરો છો એની અંદર, એ તમારે પ્રિઝર્વ કરવા, તમારે એને સાચવવાના છે, કેમ કે એ તમારી શક્તિ બને છે, બરાબર. માટે
અને પેલું ફૂમતું આમ માળા પૂરી થઈને તો ઘણા છે ને આમ ફૂમતું આંખે કરીને પછી ઉઠતા હોય છે, એટલે મને આમ પેલું હા એ કરતા હોય. તો તમે એને તમારી આંખ ઉપર ઉડાડી અને તમે બહુમાન કરો છો એનું, અને તમે એના પ્રત્યેનું તમારું બહુમાન વ્યક્ત કરો છો, કેમ કે એને ઘણી ઉપકારી બની છે તમારા માટે. મારા આત્માની અંદર આ ભાવ પ્રગટ કરવા માટે નિમિત્ત બનેલી એવી આ નવકાર વાળી મારા માટે પૂજ્ય છે. સરસ. એટલે અમે લોકો છે ને બાર આપણે વેડા હોય ને તો બાર વેડા ગણીએ અને પછી ત્રણ વખત એટલે નવ નવ પાછા બીજા વેડા ગણીએ બાજુના હાથથી, એટલે બાર નવ આટલા ને 108 થઈ ગયું ને. હા, તમારી પાસે માળા ના હોય તો તમે એથી કરી શકો, વાંધો નહીં ને. પણ ના, જરે વાંધો નહીં. તો પણ પછી એની ઉર્જા કેવી રીતે રહે? તમારા હાથમાં જ છે ને, એટલે વાંધો નહીં ને. હા, તમારી પાસે જ છે ને એ તો. બરાબર, એની ઉર્જા તો તમારી પાસે જ છે. ઓકે, એમાં કોઈ વાંધો ના આવે. આ તો માળા કરતી વખતે માળા એ આપણાથી બહાર છે, અન્ય છે. આમ તો દેહ પણ અન્ય છે, પણ એ બંધાયેલો છે આપણી સાથે. બરાબર, એટલે એટલા પૂરતું થોડું એ બદ્ધ છે, ઓલો અબદ્ધ છે. ઓકે, માળા એ અબદ્ધ છે અને શરીર જે છે એ બદ્ધ છે, સમજો ને. એટલા માટે આટલો ફરક પડે એટલો. અચ્છા, ઓકે, જય જીને. હા, બોલો દીના. અનમ્યુટ કર તો સંભળાશે. દીના, તારો પ્રશ્ન. હા હા હા, તેજેન્દ્ર. ઘણી જાતની માળાઓ આવે છે જી, તો સૂતરની માળા હોય છે, પ્લાસ્ટિકની હોય છે, ક્રિસ્ટલની હોય છે, બધી ઘણી જાતની માળાઓ હોય છે, તો કઈ માળા લેવી સારી કહેવાય એમ? પહેલા જો પ્લાસ્ટિક તો જોઈએ જ નહીં, બરોબર. સુખડની હોય, સુખડની ઓકે તો સારું. ઓકે, એ ન હોય તો પછી સૂતરની. ઓકે, બાકી તો પછી પછી. અને કલર ઉપર કઈ આધાર રાખે છે? સફેદ સફેદ જ લેવાની કે? સુખડ નો તો કલર અમુક જ આવતો હોય, બ્રાઉન જેવો. હા, સુખડ. હા, બરાબર. ઓકે, પછી રુદ્રાક્ષ ની પણ આવે છે મારા. એ જરા મોટા મણકા હોય એના. આપણામાં બહુ રુદ્રાક્ષ નથી વપરાતું, આપણામાં ખાસ કરીને સુખડ વપરાય છે. ઓકે, મોટા ભાગે સુખડ હોય છે. ઓકે, પછી હવે તો બધા જાત જાતને કરે છે, પણ હવે એનો સુખડ હોય તો વધારે સારું. સુખડ અને નેક્સ્ટ બેસ્ટ, નેક્સ્ટ બેસ્ટ વુડ બી સુતર. સુતર. ઓકે ઓકે, બરાબર. ઓકે, થેન્ક યુ. જો વિસ્તારક, નવપદ, વર્ધમાન, આયંબિલ અને ઉપધાન તપ આદિ સર્વ પ્રકારના તપમાં પ્રતિદિને 2000 વાર મંત્રનો જાપ જપવાનું વિધાન છે. હવે 2000 વખત તમારે જપવાનું હોય, સમય તમારી પાસે ઓછો હોય, તો તમે શું કરવાના?
કઈ રીતે જપવાના? મારે 2000 વાર પૂરો કરવો છે એ ભાવ આવશે ને તમારામાં? જે જે લોકો ઉપદાન કરીને આવ્યા છે, જે લોકો વર્ધમાન તપ આયંબેની હોળી કરી છે, અને જે લોકોએ વિસ્થાનકની હોળી કરે છે અને કરી હશે, અને નવપદની સાધના આરાધના કરી હશે, અને અવસ્થા બી કર્યા હોય, મનમાં નિયમ લીધા હોય, એને બધા તમે કેવી રીતે કરો મને કહેજો. પૂરું કરવાનું છે ને, મારે આટલું પૂરું કરવાનું છે. કોઈ પણ શુભ કાર્યના પ્રારંભમાં નવકાર મહામંત્રનું સ્મરણ અવશ્ય કરવામાં આવે છે. ઉપધાન તપમાં 1,00,000 નવકાર મહામંત્રનું જાપ કરવાનું વિધાન છે, અને પ્રતિદિન 100 લોગસનું કાયસ્થર મુદ્રાએ ધ્યાન એટલે માનસિક જાપ કરવાનું હોય છે. શત્રુંજય તીર્થની 99 યાત્રા અને ગિરિરાજમાં ચાતુર્માસ કરનારને પણ 1,00,000 નવકાર મંત્રનો જાપ યાત્રા સાથે વેદ કરેલો છે. આ જાપનું મહત્વ બતાવ્યું છે, પણ આપણને એ મહત્વ છે કે ગણતરી છે? બોલો. એક નવકાર માળી 108 નવકાર મંત્ર ઉપયોગપૂર્વક જપતા તમને 2 કલાક લાગે, ધારો કે, તો એ વધારે તમારા આત્માને કલ્યાણકારી બને કે તમે એ 2 કલાકની અંદર કદાચ 20 કે 25 કે 100 નૌકારવાળીનો જાપ કરો, એ વધારે તમારા આત્માને કલ્યાણકારી બને? વિચારજો તમે. ડુ ગો ફોર ક્વોન્ટિટી ઓર ક્વોલિટી? તમે શેને મહત્વ આપો છો? જોકે આજકાલ બધા બીજા આપણા ભૌતિક વસ્તુમાં પણ ક્વોન્ટિટીને વધારે મહત્વ આપવામાં આવે છે, સાઈઝ અને ક્વોન્ટિટી. ત્યારે આપણા જૂના જમાનામાં ભારતમાં ક્વોલિટીને મહત્વ આપવા, વસ્તુ બહારથી લાવે બજારમાંથી તો કેટલી ટકશે એને મહત્વ વધારે આપતા હતા, ટકાઉ વસ્તુને મહત્વ આપતા હતા. પણ સેકન્ડ વર્લ્ડ વોર પછી એ આખું બદલાઈ ગયું. એમાં ધર્મ પણ વહી ગયો, એમાં પણ આવું ક્વોલિટીને બદલે ક્વોન્ટિટી આવી ગઈ હેને. કયો બજારમાં હીરા માણેક ને મોતીની દુકાનો વધારે કે શાક બકાલાની? શાક બકાલાની વધારે ને, હીરા માણેકની દુકાન ઓછી હોય. નામ સ્તવ રૂપ લોગસ્ય સૂત્ર પણ દેવતા સ્તવ સ્વરૂપ હોવાથી શ્રેષ્ઠ મંત્ર છે. લોગસ્યની અંદર એને શક્ર સ્તવ કે નહીં, સોરી, લોગસ્યને 24 તીર્થંકર પરમાત્માની સ્તુતિ કહેવાય છે, બરાબર? અને ગણધર ભગવંતોએ રચેલું છે, ઇનફેક્ટ ગૌતમ સ્વામીએ રચેલું છે ને લોગસ્ય. ક્યાં રચેલું તેમણે, એ રચના ક્યાં કરી હતી એમણે, ખ્યાલ છે કોઈને? લોગસ્તુત્રની રચના અષ્ટાપદ ઉપર કરી હતી. ત્યાં 24 થી 24 તીર્થંકર પરમાત્માના પ્રતિમાજી છે, ત્યાં એમણે એની સ્થાપના કરી હતી.
ત્યાં જ એમને વજ્ર સ્વામીનો જીવ જે દેવ ગતિમાં હતા એ દેવ તરીકે ત્યાં અમને દર્શન કરવા આવે છે. અને ત્યાં જ 1500 તાપસોને શિષ્ય બનાવી અને કેવળ નાની પ્રાપ્તિ કરાવે છે ગૌતમ સ્વામી. એ જ અષ્ટાપદની તીર્થયાત્રા વખતે આ બનેલું. તેનો પ્રયોગ પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓમાં અને વિવિધ તપોમાં વારંવાર થાય છે. યોગોદ્વહન સૂત્ર સિદ્ધાંતના રહસ્યને પ્રાપ્ત કરાવવા માટેની વિશિષ્ટ પ્રક્રિયામાં પણ વારંવાર શ્રી નમસ્કાર, મહામંત્ર અને લોક સૂત્રનો ભાષ્ય જાપ અને માનસિક જાપ કાયોત્સર કરવાનું વિધાન છે. યોગોદ્વહનની વિધિ હોય છે. યોગ એટલે જોડાવવું, વહન એટલે પોતાની પાસે જે છે એ આપવું, એને વહાવવું શિષ્યમાં, એને યોગોદ્વહન કહેવાય. તો જે જ્ઞાન પોતાને મળ્યું છે, પોતાના ગુરુ પાસેથી મળ્યું છે ગુરુ પરંપરામાં, એ જ્ઞાનને પોતાના શિષ્યને આપવું શાસ્ત્રનું, એને યોગોદ્વહન નામની વિધિ કહેવાય છે. એટલે આપણે ત્યાં સામાન્ય રીતે શું કહેવાય, એને યોગ કરાવ્યા. અને અમુક પ્રકારના યોગ કરાવે ત્યારે પછી એને કાં તો ગણિની પદવી આપે કે પંન્યાસની પદવી આપે અને ત્યાર પછી એને આચાર્યની પદવી મળે. તો પંન્યાસ અને ગણિપદ એની અંદર અમુક પ્રકારના શાસ્ત્રોનું આ રીતે યોગોદ્વહનની વિધિ હોય છે. એમાં પણ નમસ્કાર, મહામંત્ર અને લોગસનું જાપ હોય છે. શ્રી તીર્થંકર પરમાત્માએ અર્થથી પ્રકાશિત કરેલા અને શ્રી ગણધર ભગવંતોએ સૂત્ર રૂપે ગ્રંથેલા આગમ ગ્રંથો એ મંત્ર સ્વરૂપ જ છે. એટલે શું થયું, પરમાત્માની વાણી એ ખુદ મંત્ર સ્વરૂપ છે. ગણધર ભગવંતોની વાણી એ ખુદ મંત્ર સ્વરૂપ છે. તો બધા આગમો શાસ્ત્રો બધા મંત્ર સ્વરૂપ છે. એ સૂત્રોનો સ્વાધ્યાય સાધુ ભગવંતોને દિન રાત્રિમાં 4-5 પ્રહર સુધી કરવાનું વિધાન છે. 12-15 કલાક સાધુ સાધ્વીને આ જ કરવાનું હોય. બોલો, આપણે દિવસમાં કદાચ એકાદ કલાક થતું હોય ને તો આમ કે ઓહો થઈ જાય. હ, તે સૂત્રોનો સ્વાધ્યાય સાધુ ભગવંતોને દિન રાત્રિમાં 4-5 પ્રહર સુધી કરવામાં આવે છે. પ્રહર એટલે 3 કલાક ને પહોર, 3 કલાકનું પહોર થાય તો 4-12-15 કલાક, 15 કલાકનો સ્વાધ્યાય કીધો છે સાધુ સાધ્વીને. આઠ પ્રહરમાંથી 5 પ્રહર તો આ કરવાનું, 2 પ્રહરની નિંદ્રા અને 1 પ્રહરમાં બાકીની બીજી બધી પ્રવૃત્તિ. કયો, હવે કંઈ બીજું કંઈ વિચારવાનો ટાઈમ રહે એમને? એ સકારણ છે. સાધુ થયા પછી બીજું કંઈ વિચારવાનું હોતું નથી. પરમાત્માની વાણી સિવાય બીજું કાંઈ વિચારવાનું નથી હોતું. તે પણ સૂત્રરૂપી મંત્રોનો એક પ્રકારનો જાપ છે. તમે જો જોયા હોય આ ગ્રંથોને કંઠસ્થ કરતા સાધકોને, સાધુ સાધ્વીને કે જે ભણતા હોય શરૂઆતમાં એને, તો તમને ખબર પડે. આમ ગોખતા હોય ત્યારે આમ ઊંધું ગાલીને આમ ગોખતા, આમ ધૂણતા હોય. ક્યાંય ઉપયોગ બહાર ન જાય, બીજે ન જાય એમ. ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ, સ્તવન, સ્તોત્ર, નવસ્મરણ આદિ પણ દેવતા સ્વરૂપ, સ્તવ સ્વરૂપ હોવાથી ભાષ્ય જાપ જ છે. અને તે સર્વેનો ઉપયોગ સર્વ આરાધકો નિરંતર કરે છે. આપણે આરાધક હોઈએ તો આપણે આ કરીએ. આ ઉપરથી જાણી શકાય છે કે પ્રત્યેક ધર્મક્રિયાઓમાં જપ ખૂબ જ વ્યાપક બનેલો છે.
જાપ એનું મહત્વ ઘણું છે. જપ એ સર્વોપયોગી સહજ અને સરળ સાધના હોવાથી સર્વ પ્રકારના સાધકોને સુસાધ્ય રુચિકર અને હિતકર છે. હવે આ ડિબેટેબલ છે, ચર્ચાસ્પદ છે, જોકે કેમ સર્વ ઉપયોગી છે, સહજ પણ છે અને સરળ પણ છે બધા સાધકો માટે, પણ એ કરાય છે જે રીતે એને શાસ્ત્રમાં વિધિ બતાવી છે એ પ્રમાણે કરાય છે તો આ સહજ સરળ ઉપયોગી બને. એ કરાય કેવી રીતે એનું આગળ પહેલાં શરૂઆતમાં આપ્યું આપણને શું કીધું, પ્રતિજ્ઞા ગ્રહણ કરવા પૂર્વક નિત્ય નિયમિત સ્થાને નિત્ય સમયે મનને મંત્રાક્ષરો ઉપર કે તેના અર્થચિંતનમાં અથવા પ્રભુ મૂર્તિમાં ઉપર કેન્દ્રિત કરીને એકાંત પવિત્ર સ્થળમાં કરવાથી ત્યાં છે ને જ લગાડવું જોઈએ, કરવાથી જ તે શીઘ્ર ફળ આપે છે. બરાબર સમજાયું? આજે કીધું ને અહીંયા સર્વોપયોગી સહજ અને સરળ સાધના હોવાથી એ ક્યારે બને? આ હોય તો હો, નહીં તો નહીં. હવે નહીં તો એ માત્ર યંત્રવત બની ગઈ. પણ છે સુસાધ્ય, છે રુચિકર અને છે હિતકર, એમાં કોઈ ડાઉટ નથી. બોલો જયશ્રી. આપણે ભાષ્ય જાપ પણ કરવાનો એટલે હોય છે તો એ સામૂહિક જાપ કે ભાષ્ય જાપ છે એ મોટેથી બોલીને કરવા વાળો, તો આપણે જે કરીએ એ તો મનથી કરવાનો હોય ને? માળા નો ભાષ્ય જાપ એટલે તમે જે બોલો ને એ તમને સંભળાય, ઉપયોગ અમારે પછી એની પ્રેક્ટિસ થાય ને, પછી માનસ જાપ તમે કરો ત્યારે પણ જે મનની અંદર બોલો એ જાપમાં એ તમને સંભળાવવું જોઈએ. અચ્છા, તમે ભાષા જાપમાં તો તમે બોલ્યો તમને સંભળાય, મોટે ભાગે સંભળાતું નથી હોતું પણ મોટે ભાગે સંભળાય. પણ માનસ જાપમાં તમે જે બોલતા હો અંદર મનમાં એ તમને સંભળાવવું જોઈએ, તો જ તમારો ઉપયોગ ત્યાં સ્થિર થાય. બંને નું પ્રાધાન્ય છે, પણ વસ્તુ પ્રાધાન્ય શેનું છે વિચારો પેલા. ભાષ્ય જાપનું કે માનસ જાપનું એમ નથી, ભાષ્ય જાપ અને માનસ જાપ બંનેમાં ઉપયોગની સ્થિરતાનું મહત્વ છે. તો ઉપયોગની સ્થિરતા ક્યારે રહે? તમારું મન એમાં જોડાય તો ઉપયોગ સ્થિરતા રહે ને, ઉપયોગની સ્થિરતા રહે. હવે મન જ બીજે ભટકતું હોય અને જાપ અહીંયા ચાલતો હોય તો કેવી રીતે થાય? હા, બરોબર. પ્રદીપભાઈ, રિલેટેડ ક્વેશ્ચન એમ થાય કે આ મોહપતિ પડી લેહનમાં એ શબ્દો પણ કાણે અથડાવા જોઈએ મનમાં બોલો તો એ તો ઓકે. કોઈ પણ સૂત્ર બોલો, કોઈ પણ જાપ કરો, કોઈ પણ ધર્મની કોઈ પણ ક્રિયા કરો, એમાં જે કોઈ મંત્ર આવતા હોય અથવા જે કોઈ સૂત્રો આવતા હોય એ સૂત્રો તમારા કાણે અથડાવા. મને શંકા થાય કે જે ગતિથી પૂરા કરે છે લોકો એમાં ખરેખર એવું થાય કે નહીં, આશંકા છે. શંકા નથી પણ આશંકા તો છે. એટલા માટે
આપણે ત્યાં જે કહે છે ને કોઈ પણ વસ્તુ ધર્મની કરી તો તમે શું કહો છો? પૂરી કરી. શું કહે છે? કરી નાખી, કરી લીધી બોલવાની. મેં સામાયિક કરી નાખી, મેં પ્રતિક્રમણ કરી નાખ્યું. હે, એટલે નાખી જ દો છો તમે લિટરલી. તમારી પાસે રહેતું જ નથી કંઈ એમાંનું. કર્યા પછી જેમ તમે આપણે કહેવો છે કે નેકી કર કોબે મેં ડાલ, તો તમને એમ લાગ્યું હું મારા આત્મા ઉપર ઉપકાર કરું છું, એને પણ નાખી દઉં કૂવામાં. હા, અરે બીજા ઉપર કરેલા ઉપકાર નાખી દેવાનો છે કૂવામાં. તારા પર તો ઉપકાર કરી તો રાખવાનો છે, પણ આપણે તો સત્યવાદી છીએ ને, પરોપકારી છીએ ને. હું એ 50 ઉપર નજર પણ નથી ફેરવી શકતો, ત્યાં તો બધાનું પૂરું થઈ ગયું. હા, એટલે મને નથી સમજાતું. મને તો ઘણા વખત પહેલા સમજાઈ ગયું છે કે લોકો શું કરે છે એમાં. તમે તમારા બાળકોને પણ જયારે કઈ કામ સોંપો છો ને, અથવા તો તમે પતિ પત્ની હો તો એકબીજાને કઈ કામ સોંપો કે નહીં, ત્યારે તમે શું હોય છે પણ હોય છે. તમે શું કહો છો? હાજી. અરે ભાઈ હું તને જે કહું ને એટલું ધ્યાન રાખીને સાંભળ. બરાબર, રાઈટ કહો છો કે નહીં? હા, યસ. જો એમાં શું થાય છે કે તમને એમ લાગે છે કે તમે જેને કહો છો એને તમારું કે તમારા કહેવા ઉપર કોઈ મહત્વ જ નથી. નહીં તો કેવું શું કરવું પડે કે ધ્યાન રાખજો, રાઈટ? નહીં તો આપણે કેવું ના પડે, ના પડે. સેમ વે, એ જ રીતે આ પણ આપણે જે કરીએ છીએ ને એનું આપણને મહત્વ જ નથી. નહીં તો શા માટે જ્ઞાનીઓ આટલી બધી આમ ભાર દઈને કહેવું પડે કે ભાઈ તારો ઉપયોગ રાખ, ઉપયોગ રાખ, ઉપયોગપૂર્વક કરતું. પ્રતિક્રમણ સમસ્યાનું કરતા હોય તો કેટલી વાર ઓલા બોલતો હોય, ઉપયોગ રાખજો, ઉપયોગ રાખજો, ઉપયોગ રાખજો. છીકનો ઉપયોગ રાખજો એમાં એને. અરે છીકના ઉપયોગની અંદર મત વૃદ્ધિ કરી લેજે બાપા છીકની, પણ જેમાં ઉપયોગ રાખવાનો છે એનો ઉપયોગ રાખને. સમજણ વાત? યસ સર. પ્રમોદભાઈ નો હેન્ડ રેઝ્ડ હતો થોડી વાર પહેલા, એમને કઈ પ્રશ્ન છે? પ્રમોદભાઈ તો યુ કેન અનમ્યુટ. એ તો અષ્ટપદ નું કેવું તું જવાબ આપવાનો તો એટલા માટે સાહેબ. થેન્ક યુ. જો આત્મા આ રીતે જાપના સતત અભ્યાસથી પણ ભાવના યોગ અને ધ્યાન યોગને પ્રાપ્ત કરે છે. બોલો. અને નિરંતર નિયમિત જપ કરનાર સાધક અધ્યાત્મના સૂક્ષ્મ રહસ્યોને અનુક્રમે જાણી શકે છે. તમે પૂછવું ના પડે, તમને જ જણાય. જો અધ્યાત્મની ત્રીજી અને ચોથી વ્યાખ્યામાં સ્વ ઔચિત્ય આલોચનપૂર્વક ધર્મ પ્રવર્તન અને આત્મસંપ્રેક્ષણ એ પણ અધ્યાત્મ છે એમ બતાવવામાં આવ્યું છે. તો ત્રીજી વ્યાખ્યા કહે છે, સ્વ ઔચિત્ય આલોચન એટલે પોતાની યોગ્યતાનો વિચાર નીચે મુજબના ત્રણ પ્રકારથી કરવો. પહેલું, યોગ શુદ્ધિ. યોગ એટલે અહીંયા મનોજન કાયના યોગ લેવાના.
મનોચિન કાયાના પ્રશસ્ત વ્યાપારથી યોગ્યતાનો વિચાર કરવો એટલે કે શુભચિંતન, શુભ ભાષણ, હિતમિત સત્યવચન અને જૈનાપૂર્વક ગમન, આ રીતે ત્રણ યોગોની શુદ્ધિ વડે પોતાની યોગ્યતા વિચારવી. શું યોગ શુદ્ધિ એટલે મન, વચન અને કાયાના પ્રશસ્ત વ્યાપારથી યોગ્યતાનો વિચાર કરવો. પોતે જે કંઈ ધર્મક્રિયા કરવાના છે એ ધર્મની ક્રિયા માટે પોતાની યોગ્યતા છે? ગુરુએ આપને આ ધર્મક્રિયા માટેની આજ્ઞા આપી છે કે તમારે મેળે મેળે કર્યા કરો છો? મને મનથી ઉઠમ કર્યું, એક પણ પ્રવૃત્તિ આપણી ગુરુ આજ્ઞા વગર ના થવી જોઈએ. જો તો તમારા યોગની શુદ્ધિ ગણાય. શુભચિંતન, શુભ ભાષણ, હિતમિત સત્યવચન અને જૈનાપૂર્વક ગમન, આ રીતે ત્રણ યોગોની શુદ્ધિ વડે પોતાની યોગ્યતા વિચારવી. પછી જનવાદ. આપણને આમ બહુ કહેવું પડે એમ નથી, જો કે મારા વિષયમાં જનસમૂહ શું કહે છે તે ઉપરથી પોતાની યોગ્યતાનો માપ કાઢવો આ ડેન્જરસ વસ્તુ છે, બહુ ખતરનાક છે. પણ છતાંય વિચારવું, કેમ કે આપણને કદાચ આપણા દોષો ન દેખાય અને બીજા આપણા દોષો જો જાણી શકતા હોય ને, જોઈ શકતા હોય અને કદાચ આપણને કંઈક કહે કે વાતો કરે તો એને ધ્યાનમાં લેવી અને એની અંદર સુધારો કરવો. પછી લિંગ, શકુન અને ઉપશ્રુતિ, આ ત્રણેય દ્વારા કાર્યસિદ્ધિની યોગ્યતાનો વિચાર કરો. જેમ કે કોઈપણ કાર્ય કરતાં પહેલાં શુભ શુકન વગેરે જોવામાં આવે છે અથવા તો કાર્ય અવશ્ય સિદ્ધ થશે એવું અન્ય સજ્જન પુરુષોના મુખેથી સાંભળવામાં આવે તો સમજવું કે કાર્યસિદ્ધિ અવશ્ય થવાની છે. તે પૂર્વક ધર્મ પ્રવર્તન ઉપરોક્ત રીતે સ્વયોગ્યતાનો વિચાર કરવા પૂર્વક ચૈત્યવંદન, વ્રત નિયમ આદિ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી, જેથી તે પ્રવૃત્તિ અવશ્ય અભિષ્ટ એટલે આપણને જે જોઈએ છે એવું ફળને આપનારી બને છે. એટલે એનો અર્થ તો ટૂંકામાં આ બધાનો સાર ગુરુ આજ્ઞા, આ બધાનો સાર લિંગ, શુકુન, ઉપશ્રુતિ વગેરેનો સ્વા એક જ સાર ગુરુ આજ્ઞા. જે કંઈ આપણે કરીએ ધર્મ એમાં ગુરુ આજ્ઞા મુખ્ય હોય તો જ એ ધર્મ બનશે, નહીં તો ધર્મ નહીં બની શકે. બોલો જય શ્રી. હા, એટલે કોઈ પણ પ્રવૃત્તિ એટલે આપણે જે રૂટિનમાં જે સામાયિક છે, સેવા, પૂજા કે જાપ કે જે પણ કરીએ એની એક વખત અનુમતિ લેવી જ પડે એવું છે? હા, એક વખત આજ્ઞા લેવી જ છે. પોતાને મન માની તો કરી જ ના શકાય. એટલે આપ અત્યાર સુધી તો એમ જ સમજતા હતા કે આ સેવા પૂજા કરવાની ને એ બધું તો આપણે આપણું એ છે, કર્તવ્ય છે, એ કર્તવ્યની રૂએ કરી રહ્યા હતા, પણ આજ્ઞા તો નથી લીધી. કુળ પરંપરા પ્રમાણે એને ભોગ સંજ્ઞા કહેવાય. હા, ભોગ કરીએ છીએ આપણે. હા, કુટુંબમાં ચાલી રહી છે પદ્ધતિ, ત્યારે આપણે કરવાની. આપણે જૈન કુળમાં જન્મે એટલે આટલું આટલું કરવાનું, એટલે ચાલી આવ્યું કરીએ આપણે. પણ ખરેખર સાધના કરવાની છે તો ગુરુ આજ્ઞા, પછી આજ્ઞા લ્યો ગુરુદેવ. આ સાધનામાં કઈ રીતે મારે કરવી, શું કરવું? સૂત્રમાં ખબર હતી કે સૂત્ર એમણે ગુરુ આજ્ઞાથી જ સૂત્ર લેવાના ને ભણવાના. તો સૂત્ર લેવાના તો સાધના પણ એટલે લેવાની. બરાબર, પણ આ રૂટિન પ્રક્રિયાની ખ્યાલ નહોતી. છે જ નહીં કઈ વસ્તુ,
આ રૂટિન થઈ ગયું છે, એટલી રૂટિન થઈ ગઈ છે કે આપણો ઉપયોગ ચાલી ગયો અંદરથી. માટે ઉપયોગને વાળવાનો છે પાછો અંદર. આજે આજે જાણવા મળ્યું, અને આવતીકાલે હું જઈ રહી છું તારંગા, અને ત્યાં છે ગુરુ મહારાજ, તો કાલે જ આજ્ઞા લઈ લઈશ. એટલે હવે મારું વેરી ગુડ, ખૂબ સરસ સરસ જોગાનું જોગ કહેવાય. કૃપાને ઓળખવી એ જ બહુ મોટી વાત છે. આપણે બોલીએ છીએ કે દેવગુરુ પસાય, દેવગુરુ પસાય. હા, કઈ પૂછાય કોઈ તો કે દેવગુરુ પસાય. તમે એકા શું કર્યું, બેહા શું કર્યું, અપ્પા શું કર્યું, અમેલ કર્યું, તો કોઈ છાતા પૂછે તમે શું કહ્યું, દેવગુરુ પસાય. પણ એનો એનો અર્થ શું, દેવગુરુ પસાયનો, દેવગુરુની કૃપાથી આ થયું, મેં કંઈ કર્યું નથી, એ આપણું અહમ ઓગળવા માટે કરીએ છીએ. હવે કૃપા જ સમજાતી ન હોય, દેવગુરુની કૃપા જ ન સમજાય આપણને, તો બોલવાથી શું. એટલે એક પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે કાંઈ બી હોય ને તો તમારે એમ જ, કાંઈ બી કોઈ પણ વસ્તુ થઈ જાય ને તો કે આ દેવગુરુની કૃપાથી થયું, સારું હોય તો પણ, અને સારું ના થાય ને તો એનો વિશેષ હશે એવી રીતે. એટલે ત્યારથી જો જે એ બોલવાની પ્રેક્ટિસ કરી છે ને, ત્યારથી એકદમ આમ કાંઈ પણ આવું થાય છે ને, ત્યારે એકદમ તરત યાદ આવી ખરેખર કૃપા છે. બરોબર, પણ એટલે એ અંદરથી આ રીતે ભાવ, આપણો અહંકારનો ભાવ ઘટે, અહંકારનો ભાવ મટે, એના માટે આપણને દેવગુરુ પસાય કીધું છે. એ તો આપણે અહંકાર આવી ગયો, મેં કર્યું મેં કર્યું મેં કર્યું. આમ તો જીવ માનતો તો હોય છે અંદરથી, હા, કે મેં કર્યું, પણ પછી બહાર કોઈ પૂછે તો કેવું પડે ને, દેવગુરુ પસાય, એમ પણ બનતું હોય છે બધામાં. બોલો પ્રદીપભાઈ. અમે ઘણા સ્વાધ્યાય અટેન્ડ કરીએ છીએ, એમાંથી ઘણો બધો અને વિવિધ પ્રકારનો સારો બોધ મળે છે, હિત શિક્ષા, તો એ અમે જીવનમાં અપનાવતા જઈએ તો એ આજ્ઞા જ કહેવાય કે ન કહેવાય? આપણે તો આજ્ઞા વગર તો કરતા નથી કઈ. આજે કઈ સ્વાધ્યાય કરીએ છીએ એ તો આજ્ઞા લઈને જ કરીએ છીએ ને, રાઈટ? એટલે આજ્ઞા નો પ્રવાહ તો ચાલે છે, એમાંથી મળતો બોધ આજ્ઞા પૂર્વક જ થઈ ગયો, કેમ કે આજ્ઞા લઈને કરીએ છીએ માટે. આપણે પ્રવાહિત કરીએ છીએ, બરોબર, એના આશ્રય સહિત એ આજ્ઞા જ આવી રહી છે આગળ. બરોબર, ગુરુ ની આજ્ઞા જ અત્યારે તમે અનુભવો છો. હાજી, હવે જો આ આ પોતાની મેળે શરૂ કર્યું હોય આજ્ઞા વગર, તો એ આજ્ઞા ના ગણાય. એમાંથી મળતો બોધ પણ આજ્ઞા આજ્ઞાંકિત બોધ ના ગણાય. બરોબર, પણ બીકોઝ, કારણ કે આપણે આના માટે ગુરુદેવની આજ્ઞા લીધી છે, અને એ આજ્ઞા પ્રમાણે આપણે કરીએ છીએ, ગુરુદેવના વચનો આપણે અહીંયા એમની આજ્ઞા પ્રમાણે આપણે સમજીએ છીએ માટે. અને ખરેખર તો આ તમને એમ લાગતું હશે કે હું બોલું છું, ખરેખર તો ગુરુદેવ બોલે છે, ગુરુદેવ પોતે જ આ સમજાવે છે આપણને. અને ઘણા વખતથી હવે સમજ આવી ગઈ છે. હા, બસ, બરોબર. આજે જે તો જેથી તે પ્રવૃત્તિ અવશ્ય અભિષ્ટ ફળને આપનારી બને છે. અભિષ્ટ એટલે આપણને જે જોઈએ છે તે
આપણે ગમતું ફળ. બોલો દીના. જય જીનેન્દ્ર ગ્રીષ્મભાઈ, આપણે આગળ આપણે વાત થઈ કે આત્મા આ રીતે જાપના સતત અભ્યાસથી પણ ભાવના યોગ અને ધ્યાન યોગને પ્રાપ્ત કરે છે. ભાવના યોગને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી છે જરા સમજાવશો પ્લીઝ? પહેલા તો સમજો ભાવના એટલે શું. ભાવનાની અંદર શબ્દ છે ભાવ, ખરું? તો તમે જ્યારે આ જાપની અંદર તમારો ભાવ, ભાવ એટલે સ્વભાવ, એટલે પોતાનું અંદર આત્માનું કંઈક પણ અંદર ઉમેરો, નાખો અંદર, એના વડે કરો, તો એ ભાવના બને છે. ભાવના એટલે અનુપ્રેક્ષા. બીજું અનુપ્રેક્ષાનો અર્થ શું થયો કે જે વસ્તુ આપણે જોઈ અત્યારે, જે વસ્તુ આપણે અત્યારે જેનો જાપ કર્યો, એની પાછળ એ જાપની અંદર જે વસ્તુ આપણને જાણવા મળી અથવા તો આપણને ગુરુએ કહી, એના ઉપર વારંવાર વિશેષ પ્રકારે જોવું અને એને ઉતારવું આપણામાં, એ ભાવના યોગ બને છે. યોગ એટલે જોડાણ. તો એ ભાવના તમારા આત્મા સાથે જોડાય છે. શું પદ્ધતિ છે, શું પ્રોસેસ, શું થઈ, શું પ્રક્રિયા થઈ? ગુરુ આજ્ઞાથી તમે જાપ કરો છો, બરાબર? તો જાપની અંદર પણ તમને ગુરુની આજ્ઞા અંદર આવી. હવે જાપ કરો છો ત્યારે તમે એકાગ્ર બનો છો, એટલે તમે તમારા ઉપયોગની અંદર સ્થિર કરો છો, અંદર નાખો છો, અંદર આવે છે, બરાબર? એટલે તમે ભળ્યા અંદર, જાપની અંદર તમારો ભાવ નાખ્યો તમે અંદર, તમારા ભાવ સાથે, તમારા સ્વભાવ સાથે તમે એને જોડ્યું, એટલે એ ભાવના યોગ બન્યો. અને ભાવના એટલે અનુપ્રેક્ષા. જે કંઈ આપણને ગુરુ કહ્યું છે કે કીધું છે કે જે આપણને આજ્ઞા કરી છે, એને વારંવાર ફરી જોયા જ કરીએ, જાણ્યા જ કરીએ અને અંદર ઉતાર્યા જ કરીએ, તો એ યોગ રૂપે પરિણમે. તો એ યોગ એટલે ભાવના યોગ રૂપે પરિણમ્યો એમ કહેવાય. સમજાણું? અને તમે એમાં જ્યારે સ્થિર થાવ ત્યારે એ ધ્યાન યોગ બને. સમજાણું કાંઈ? તો શરૂઆત કેવી રીતે થઈ? ગુરુ આજ્ઞાથી શરૂઆત થઈ, એની અંદર તમારું સાતત્ય આવ્યું અને સાતત્યને કારણે તમારો ઉપયોગ અંદર સ્થિર થયો. અને ઉપયોગ જેવો સ્થિર થયો એટલે એ સ્થિરતાને કારણે તમને જે પ્રાપ્તિ થઈ, એ પ્રાપ્તિ, એ જે સ્થિરતાની પ્રાપ્તિ થઈ એને ધ્યાન યોગ. સમજાણું? થેન્ક યુ. કુસુમબેન બોલો. જય જીનેન્દ્ર ગિરીશભાઈ, આપણે જે જે ગ્રંથો કરી ગયા હોઈએ ક્લાસમાં એ ગુરુ આજ્ઞાથી જ કરેલા છે, તો એને પાછા ફરીથી રિવાઇઝ કરવા, વાંચવા કે એના પર ચિંતન મનન કરવું, એમાં પણ આ ગુરુ આજ્ઞા સમાયેલી છે કે એમાં પાછું બીજી વાર લેવું પડે? સામાન્ય રીતે તમે એક વખત આજ્ઞા પ્રયોગ કર્યું હોય તેને ફરી તમે કરી શકો. અચ્છા. કંઈક એમાં નવું હોય તો તમારે આજ્ઞા લેવી પડે. ઓકે. જે ગ્રંથો આપણે આજ્ઞાપૂર્વક કર્યા છે અત્યાર સુધીમાં, રાઈટ, બધા જ ગ્રંથો આપણે ફરી કરી શકીએ. બરાબર. એમાં આજ્ઞા આવી ગઈ. ઓકે, થેન્ક યુ. સાધકની જેમ જેમ ધર્મમાં પ્રીતિ વધે છે, પ્રીતિ પરથકી જે તોડે
તે જોડે. શું આ પ્રીતિ વધારવા માટે શું કરવું પડે? પરની પ્રીતિ તોડવી પડે તો જ પ્રભુ પ્રત્યે પ્રીતિ તમે કરી શકો, અને પ્રભુ પ્રત્યે પ્રીતિ કરી શકો તો તમે પોતાના આત્માના મૂળ સ્વરૂપ સાથે તમે પ્રીતિ કરી શકો, તમારા માનેલા સ્વરૂપ સાથે નહીં. એ યાદ રાખો, હું તો મને બહુ પ્રેમ કરું છું, પણ એ તમારો પ્રેમ તમે તમારા મૂળ સ્વરૂપની સાથે નથી, તમારા નકલી સ્વરૂપ સાથે છે. સમજાય છે? જો જેમ જેમ ધર્મમાં પ્રીતિ વધે છે તેમ તેમ ભાવની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. ધર્મમાં ગાઢ પ્રીતિ થયા વિના સ્વયોગ્યતાનો વિચાર કરવાનું સૂચતું જ નથી. તેથી વ્રત ભંગાદિના ભયથી ભયભીત બનેલો શ્રદ્ધાળુ શ્રાવક સર્વવૃત્તિ કે દેશવૃત્તિ આદિ સ્વીકારતા પહેલાં પોતાની યોગ્યતાનો યુક્તિપૂર્વક પૂરતો વિચાર કરે છે, અને ઘણા હું નિયમ લઉં અને નિયમનો ભંગ થાય એ ભયના કારણે નિયમ લેતા નથી. પહેલાના એક જમાનો એવો હતો કે સાધુ સાધુને વંદન કરવા ના જાય લોકો, કંઈક પાછો બાધા આપી દેશે તો એ બાધાના ડરથી સાધુ સાધુને વંદન ના કરે. કેટલો મોટો પાપનો ઉદય કહેવાય. જો આના પહેલાનું જે સ્ટેટમેન્ટ હતું, ધર્મમાં મહાપ્રીતિ થયા વિના સ્વયોગ્યતાનો વિચાર કરવાનું સૂચતું જ નથી, કે હું આના માટે યોગ્ય છું કે નહીં આ ધર્મના અનુષ્ઠાન માટે, આ ધર્મની ક્રિયા માટે મારી યોગ્યતા કે છે કે નહીં એ કોઈ વિચારતો નથી. ગતાનુગતિક લોક સંગ્રહ કે ઓક સંગ્રહ કર્યા કરે છે. પણ જો ધર્મમાં ખરી પ્રીતિ હશે તો આ યોગ્યતાનો વિચાર આવશે, અને એનું શું કરીએ કે યોગ્યતાનો વિચાર નથી આવતો, એટલે એનો અર્થ એ થયો કે આપણને હજુ જેટલી પ્રીતિ જોઈએ એટલી નથી. તમે વિચાર કરો, આજે પણ તમે વિચાર કરો કે કેટલાય લોકો હશે એવા કે અમારા બાપ દાદાનું ધર્મ આ રીતે કરતા હતા, અમે કરીએ છીએ. 99% ઓક સંગ્રહ છે અને એમાં લોક સંગ્રહ ભળે છે. તમે ધર્મ શરૂ કરો ને ઓક સંગ્રહથી અને પછી લોક સંગ્રહ ભળે છે. લોકોમાં હું ધર્મી દેખાવું તો લોકોમાં હું ધર્મી કેવડાવું, આ લોક સંગ્રહ ભળી. લોકો આ રીતે કરે હું આ રીતે કરું, લોકો આમ કરે હું આ રીતે હું આમ કરું. ખ્યાલ આવે? એટલે મૂળમાં ઓક સંજ્ઞા છે, અનાદિકાળથી ઓક સંજ્ઞા છે, અને એ ઓક સંજ્ઞાને અંદર જ્યારે શરૂ કરે છે પોતે એમાં લોક સંજ્ઞા ભળે છે. એટલે એ આખી સંજ્ઞા એટલી દ્રઢ થાય છે કે યોગ સંજ્ઞા પછી આવતી જ નથી. 99% લોકોમાં યોગ સંજ્ઞા આવતી જ નથી, અથવા તો આજ્ઞા સંજ્ઞા આવતી નથી. એટલે સાહેબજી જેને કહે છે ને આજ્ઞા પ્રભાવિત અને સંજ્ઞા પ્રભાવિત. આપણો ધર્મ મોટાભાગના જીવોનો સંજ્ઞા પ્રભાવિત છે.
ઓગ અને લોક ખરેખર ધર્મ આજ્ઞા પ્રભાવિત હોવો છે. એક પણ વસ્તુ મારાથી આજ્ઞા વિદિત ન થવી, આજ્ઞા વગર ન થવી જોઈએ. આજ્ઞાનું મહત્વ હજી લોકોને આવ્યું નથી. ઘણા લોકોને ઘણું ઘણું કરતા હોય છે પણ આજ્ઞાનું મહત્વ નથી. ખરેખર આંતરિક રીતે અંદરના પરિણામોની અંદર મારે આજ્ઞા વગર થઈ જ ના શકે મારાથી એ ભાવ નથી આવતો. એટલે અહમ જ થઈ છે, તો મને જેમ ગમે છે એમ કરીશ, અથવા મારી રીતે હું સામર્થ છું. અને પાછું થાય છે શું ઘણી વખત, કે દેખાડવા માટે લોકોની અંદર પોતે જે કરવું છે એ જ કરવું છે, અને એના માટે પછી તમે કોઈ પણ ગુરુ લઈ અને એને પૂછી લો, અમને મળી ગઈ આજ્ઞા. પણ મૂળમાં તો તમારી પોતાની ઈચ્છા પ્રમાણે તમે કર્યું છે, ગુરુએ નથી કહેતો તમને કે આ કરો તમે. સમજો, મને તપ કરવું ગમતું હોય બરોબર, હું તપ માટેની આજ્ઞા માંગુ ને, પણ ગુરુએ કીધું છે તારે તપ કરવાનું છે, ગુરુએ કીધું તને વયા જ કરવાની છે, ગુરુએ તને કીધું સ્વાધ્યાય કરવાનું છે. ના સાહેબ, મને તપ બહુ ગમે છે, મને તપની આજ્ઞા આપો ને. તો ગુરુ કે જા તને તપની આપ, તપ કર જા. પછી બીજો કોઈ હોય ને તો સાહેબ મને બહુ સ્વાધ્યાય બહુ ગમે છે. ગુરુ કે તારા સ્વાધ્યાયનો છે જ નહીં જન્માંતરી સાધનામાં, સ્વાધ્યાય છે જ નહીં તારા માટે, તો વયાવ જ છે જન્માંતરી સાધના, તારે વયાવ જ કરવાની, સ્વાધ્યાય નથી કરવાનો. ના સાહેબ, મને વ્યાજમાં બહુ મજા ના આવે, મને સ્વાધ્યાયમાં બહુ મજા આવે. તો ગુરુ શું કે, આવી આજ્ઞા લઈએ છીએ આપણે મોટા ભાગે. કોઈ દિવસ પણ તમે ગુરુ પાસે જઈને બેઠા અને કે સાહેબજી આપને જે યોગ્ય લાગે તે મને કહો મારા માટે, કે પછી માંગણી જ કરીએ છીએ આપણે, આપણને જે ગમે એ માંગણી કરીએ છીએ. અને એમાં લોકસંજ્ઞા છે, એમાં પણ લોકસંજ્ઞા છે. બોલો. કેમ કે હું સ્વાધ્યાય કરું તો સારો લાગુ, તપ કરતો કોઈ જોવે નહી. બોલો. ભક્તિ કરતો કોઈ જોવે નહી, ધ્યાન કરો તો કોઈ જોવે નહી. એટલું બધું અંદર અંદર એટલું બધું વિપરીત પરિણામ છે જીવની અંદર, અને એ જ આ કળિયુગની નિશાની છે. મને ગમતું હું કરું, આ કળિયુગ. ગુરુ આજ્ઞા પ્રમાણે કરવું એ સતયુગ. બોલો. બોલો રૂપાબેન. જય જીનંદનકર. બોલો. હમણાં આપે જે કહ્યું કે બધામાં ગુરુ આજ્ઞા મુખ્ય છે, એની પહેલા શુભ શુકન લિંગ અને ઉપશ્રુતિ એ જે કઈ કીધું એ સમજાયું નથી. એમાં એક જ વસ્તુ સમજવાની છે કે જે સજ્જન પુરુષો એટલે કે
ગુરુદેવો ગુરુવર્યો અથવા તો જેને જેણે પ્રાપ્ત કર્યું છે એવા એ એમ કહે કે આ વસ્તુ આ રીતે કરવા જેવી છે અને તમે એ રીતે કરો તો તમને કાર્યસિદ્ધિ મળે. હવે તમે કોઈ ધંધા પાણી કરતા હો ને તેમાં તમે ધંધા પાણીની અંદર જો કોઈ નિષ્ણાત હોય એને પૂછીને કરો છો કે નહીં? તમારે એમાં સફળતા મેળવવી હોય તો એનો જાણકાર જે હોય કે એમાં જેને સિદ્ધિ મેળવી હોય એને તમે પૂછીને કરો છો કે નહીં? એમ સમજાણું કઈ શું કીધું? જે નિષ્ણાત હોય એની પાસે સમજવાનું. અને કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે શુભ શુકન જોઈએ છે. શુભ શુકન એટલે શું? શુભ ભાવ આપણને જે જેનાથી થાય એ શુભ શુકન. આપણે ત્યાં શું હોય છે કે બહાર કંઈ સારા કામ માટે જતા હોય તો સામે ગાય મળે, પછી કોઈ દહીં લઈને આવતું હોય સામેથી, એને શુભ શુકન કહેવાય. ખરું? શું આ શું છે? કોઈ ગાય મળે કે કોઈ દહીં લઈને આવતું હોય એને આપણે શુભ શુકન કહીએ છીએ. શેના પરથી આવ્યું? પરંપરા. પરંપરામાં શું થયું કે ઘણા લોકોને આવી રીતે પોતાની સફળતા મળેલી એટલે નક્કી થઈ ગયું કે જો સામે ગાય મળે તો તમને સફળતા મળે. હવે કેટલાય બિચારા એવા હશે કે જેને ગાયો કેટલીય ગાયો મળી હશે પણ સફળતા નહીં મળી હોય, પણ એની વાત ચોપડે નહીં નોંધવાની. મને કે નહીં, આપણી નબળાઈ એટલી બધી છે. ખરેખર તો આ નબળાઈ છે આપણી. આપણને આપણામાં વિશ્વાસ નથી એટલે આપણે આ રીતે આવું આલંબન લઈએ છીએ. સમજાય છે? એટલે આ એનો રેલેવન્સ ખાલી આપણે એટલું જ સમજવાનું છે કે ગુરુ આજ્ઞા મુખ્ય છે. ઇટ ઇઝ ધેટ ઇટ કે એટલું જ આમાં એટલું જ સમજવાનું છે ખાલી. ગુરુ આજ્ઞા એ જ મુખ્ય છે. સ્વયોગ્યતાનો વિચાર કરવો એ જ મુખ્ય છે. અને સ્વયોગ્યતા આપણને ગુરુગમથી મળે. ગુરુ એમ કે તારા માટે આ વસ્તુ બરોબર છે. ગુરુ આપણને જોઈને એમ કે તારી જન્માંતરી સાધના આ રીતે છે, તું તો આ કર, એને આગળ ચલાવ. કોઈ પણ સાધનાથી તમે મોક્ષ પામી શકો છો. મૂળમાં તો કોઈ પણ સાધના તમે ઉપયોગપૂર્વક કરો એટલે મોક્ષ. ઉપયોગ ધર્મ છે, ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, ઉપયોગ તે ધર્મ. બોલો તો શુકન બુકન જુઓ તમે, તે બધી ક્રિયા થઈ ને, એ તો કર્મ છે. હવે આમાં જેમ ભાવ નાખ્યો તમે, જેવો પરિણામ આવ્યો અંદર એ પ્રમાણે તમને કર્મ બંધ થાય. શુભ હોય શુભ કર્મ, અશુભ હોય અશુભ કર્મ. પણ ઉપયોગ જો એમાં હશે તો એ ધર્મ બનશે. ખ્યાલ આવ્યો? તો ચોથી વ્યાખ્યા, આત્મસંપ્રેક્ષણ એટલે આત્મનિરીક્ષણ. અણુવ્રત કે મહાવ્રતનો સ્વીકાર કર્યા પછી તેના પાલનમાં તત્પર બનેલા સાધકને ક્યારેક તીવ્ર અશુભ કર્મના ઉદયથી વ્રતમાં અતિચાર કે ભંગ થવાનો ભય ઉત્પન્ન થાય તો તે ભયની નિવૃત્તિ માટે આત્મસંપ્રેક્ષણ આત્મનિરીક્ષણ કરે છે કે ગ્રહણ કરેલા વ્રત નિયમનું કેટલું પાલન થયું છે, કેટલું બાકી છે, મારી ચાલુ પ્રવૃત્તિ મારા વ્રત નિયમને બાદ કરનારી તો નથી ને. એટલે શું થયું કે મારા કારણે તો નથી બન્યું ના,
મારા પ્રમાદને કારણે તો નથી બન્યું ને, મારી અજાગૃતિને કારણે તો નથી બન્યું ને. આ બધો વિચાર કરવો એને આત્મસંપ્રેક્ષણ અથવા આત્મનિરીક્ષણ કહેવામાં આવે છે. પછી જે જે દોષો થયા હોય કે જેને કારણે આવું બન્યું હોય, વ્રતભંગ વગેરે, એ નિરીક્ષણ કરીને વ્રત નિયમમાં દ્રઢતા લાવવા માટે દેવાદિદેવ પરમાત્મા અથવા સદગુરુ કે સાધર્મિક બંધુનો આશ્રય ગ્રહણ કરે છે. જાય પ્રભુ પાસે, ગુરુ પાસે, ચોધાર આંસુએ રડતા રડતા વિનંતી કરે, પ્રભુ મારાથી આ મને હવે તમે ઉગારવામાંથી. જેમ કર્ણિક મુનિએ કર્યું પોતાના કારણે, પોતાને દોષ થયો ને, ખબર પડી તરત જ આત્મસંપ્રેક્ષણ કર્યું, આત્મનિરીક્ષણ કર્યું ને ખબર પડી કે મારો દોષ હતો. દોડ્યા ગુરુ પાસે, ગુરુના ખોળામાં માથું મૂકીને રડ્યા. ગુરુએ માથા ઉપર હાથ મૂક્યો અને સાધના પછી પ્રવાહિત થઈ ગઈ, ચાલુ થઈ ગઈ, પામી ગયા. દગ્ધગ્ધ શિરા ઉપર સંથારો કરી લીધો. આ ગુરુ પર, આ ગુરુનો આશીર્વાદનો પ્રતાપ, ગુરુકૃપાનો, ગુરુ આશીર્વાદનો, ગુરુ આજ્ઞાનો. આપણે આપણી રીતે અહંકાર રાખી અને કર્યા કરીએ તો કેમ ચાલે? અને આ કર્ણિક મુનિનો દાખલો સાહેબજી કેટલી વખત આપે છે. તમે સમય શિખર જાઓ તો કર્ણિક મુનિ ગુફા છે ત્યાં, કે જેમાં રહીને એમણે સાધના કરી હતી. અને તેમના અચિંત્ય પ્રભાવથી અશુભ કર્મોનો શીઘ્ર નાશ થઈ જાય છે, તેથી અશુભ વિચારો આવતા સર્વથા અટકી જાય છે. બોલો, કર્ણિક મુનિના તમે દાખલાથી સમજી શકો છો કે ગુરુનો એમના મસ્તક ઉપર હાથ મૂકાણો અને બધા એમના દોષો ખરી પડ્યા. આ તાકાત છે ગુરુ આજ્ઞામાં, આ બળ છે ગુરુના આશીર્વાદમાં. આપણને તો આપણે પોતાના અહંકાર ઉપર એટલો બધો મદાર છે, પોતાની બુદ્ધિ, પોતાની શક્તિ, આટલા વર્ષોથી હું આ કરું છું, મારો અભ્યાસ આટલો બધો છે, આ ક્રિયાઓ આટલી બધી મેં કરી, હું આટલો બધો નિપુણ થયો, આટલા બધા તપ જપ કર્યા, આટલો ધર્મ કર્યો. તો કંઈ કર્ણિક મુનિ ઓછો કર્યો હશે? એક ક્ષણમાં પડી ગયા, વાર ન લાગી. બોલો, પછી 5, 6, 7 વ્યાખ્યામાં દેવવંદન, પ્રભુભક્તિ, સામાયિક પ્રતિક્રમણ, ષટ આવશ્યક સ્વરૂપ અથવા પાપના પ્રાશ્ચિત રૂપ અને મૈત્રી આદિ ભાવનાઓ, એ પણ અધ્યાત્મ છે. પન્યાસી ભગવંતે મૈત્રીને મુખ્ય કર્યો. આ ત્રણેય વ્યાખ્યાઓમાં પણ સમગ્ર ધર્મ અનુષ્ઠાનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તમે જુઓ તો આ ત્રણની અંદર આખી જ ધર્મની બધી જ ક્રિયાઓ અંદર આવી જાય છે. દેવવંદન, સામાયિક પ્રતિક્રમણ, મૈત્રી આદિ ભાવનાઓ, 16 ભાવનાઓ, બધો ધર્મ એમાં આવી ગયો.
આ ત્રણેય વ્યાખ્યાઓમાં પણ સમગ્ર ધર્મ અનુષ્ઠાનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આપણે જેને છ આવશ્યક કહીએ છીએ ને, એમ આવી ગયા. તેનું રહસ્ય સૂક્ષ્મ અનુપ્રેક્ષ દ્વારા સમજી શકાય છે. તથા ભવ્યત્વ, જીવની મુક્તિ ગમનની યોગ્યતા, એનો વિકાસ, ચતુશરણ ગ્રહણ, દુષ્કૃત નિંદા અને સુકૃત અનુબંધો દ્વારા થાય છે. અને ત્રણેયનો સમાવેશ નિમ્નોક્ત અનુષ્ઠાનોમાં થયેલો છે. હવે જુઓ, આ જે ત્રણ વસ્તુ બતાવી, પ્રભુ ભક્તિ, છ આવશ્યક અને ભાવનાઓ, બાર ભાવનાઓ, હવે એનું રહસ્ય પામવા માટે તમારે સૂક્ષ્મ અનુપ્રેક્ષા કરવી પડે. અનુપ્રેક્ષાનો અર્થ જ ભાવના છે. ભાવના એટલે અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા એટલે ભાવના. અનુ એટલે ની પાછળ, પ્રેક્ષા એટલે જોવું. સતત 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 જે જે કાર્ય તમારાથી થાય, જે જે વિચાર તમારાથી તમને આવે અને જે જે વચન તમે ઉચ્ચારતા હો, એની પાછળ જુઓ તમે શું ભાવ પડ્યો છે, કયા ભાવપૂર્વક તમે બોલો છો, તમે વિચારો છો અને તમે કરો છો. કેમ કે એ જ ધર્મ છે, એ જ ધર્મનું અનુષ્ઠાન. અનુષ્ઠાનનો અર્થ જ અનુ, ની પાછળ સ્થિત થવું, સ્થિર થવું. જે ભાવ, જે ક્રિયામાંથી તમારા આત્મામાં પરિણામ પામવો જોઈએ, એ ભાવ તમારા આત્મામાં પરિણામ પામે છે કે નહીં એ જોવું, એનું અનુષ્ઠાન, એનું અનુપ્રેક્ષા. અને જો થાય તો એ અનુષ્ઠાન બને. ખ્યાલ આવ્યો? જો પહેલામાં પહેલી વાત એ છે કે ભવ્ય જીવો માટે પણ, બધા ભવ્ય જીવો મોક્ષ નથી જતા, એ ખબર છે ને. જેના તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય, એટલે કે બરોબર પાકીને ફળ આપવાની યોગ્યતાવાળું થયું હોય, એને જ મોક્ષ મળે છે. એ જ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે છે. એના માટે ત્રણ ઉપાયો બતાવ્યા જ્ઞાનીઓએ. તથા ભવ્યત્વ, એટલે ભવ્યત્વ જે છે, દરેક જીવ, દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ નામનો ગુણ પડ્યો છે કે જેને મોક્ષ ગમન પરિણામ કહેવામાં આવે છે. ભવ્ય જીવ મોક્ષે કેવી રીતે અથવા ક્યાં કેમ જઈ શકે છે, તો કે એનામાં મોક્ષે જવા માટેની આ યોગ્યતાનો ગુણ પડ્યો છે. સમજણ? તો તથા ભવ્યત્વ એ ગુણ છે. તથાનો અર્થ છે યથાર્થ, યોગ્ય, અનુરૂપ. અને ભવ્યત્વ એ ગુણ છે. ભવ્યત્વ ગુણ એ અનાદિ અનંત છે. ભવ્યત્વ ગુણ તમે કોઈને આપી ના શકો, અથવા કોઈને કોઈ કોઈ લઈ ના શકે, કોઈ પ્રગટાવી ના શકે, અથવા તો એનામાં કોઈ આરોપણ ના કરી શકાય. ભવ્યત્વ એ એવો ગુણ છે કે જે એનામાં હોય અનાદિકાળથી, અને જેનામાં ન હોય એ અભવ્ય જીવ કહેવાય. તો એ અભવ્ય જીવની અંદર ક્યારેય પણ ભવ્યત્વ નામનો ગુણ ના હોય, આવી ના શકે, પ્રગટ ના થઈ શકે. અભવ્ય જીવના આત્મામાં કેવળ જ્ઞાન હોય, ભવ્યત્વ જીવના, ભવ્ય જીવના આત્મામાં કેવળ જ્ઞાન હોય, એવી જ રીતે
અભવ્ય જીવના આત્મામાં કેવળ જ્ઞાન હોય, પણ ભવ્ય જીવની અંદર ભવ્યત્વ નામનો જે ગુણ છે કે જે એનામાં રહેલા આ કેવળ જ્ઞાનને પ્રગટ કરવામાં સહાયભૂત છે, કારણભૂત છે રાધર. જ્યારે અભવ્યના જીવની અંદર આ ભવ્યત્વ નામનો ગુણ નથી, માટે એનામાં રહેલું જે કેવળ જ્ઞાન એ પ્રગટ કરી શકતું નથી. જ્ઞાન ઘણું પણ એ મેળવી શકે છે, 9.5 પૂર્વ સુધીનું જ્ઞાન એ પોતે પ્રાપ્ત કરી શકે છે, પરંતુ કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટેની જે ભવ્યત્વનો ગુણ જોઈએ એ એનામાં નથી, જે યોગ્યતા જોઈએ એ નથી એનામાં. એટલે ક્યારેય પણ અભવ્ય જીવ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન કરી શકે અને એટલે મોક્ષે જઈ શકતો નથી. સમજણ? તો તથા ભવ્યત્વ એટલે યથાર્થ, સાચું, યોગ્ય, મોક્ષ ગમનને યોગ્ય એવું પરિણામ, એને તથા ભવ્યત્વ કહેવાય. તથા એટલે યથાર્થ. તો ભવ્ય જીવોમાં પણ ભવ્યત્વ નામનો ગુણ છે, પણ એ ભવ્ય જીવની અંદર રહેલો ગુણ જ્યાં સુધી પરિણામ આપતો નથી કે પરિણામ આપે એવી દશાએ પહોંચ્યો નથી, ત્યાં સુધી એ જીવ મોક્ષે ના જઈ શકે. તો એના માટે એ તથા ભવ્યત્વ નામનો જે ભવ્યત્વ નામનો ગુણ છે એ તથા ભવ્યત્વ એટલે યથાર્થ બને, એટલે કે હવે મોક્ષે જવાનું એ આત્મામાં પરિણામ જાગ્યું, એને પરિણામ એટલે એને એ રીતે પરિણતિ થઈ એ જ્ઞાનની, એટલે એક પ્રકારની યોગ્યતા થઈ કે જેના કારણે હવે એ મોક્ષે જઈ શકશે. હવે એના પરિપાક માટે જ્ઞાનીઓએ 3 રસ્તા બતાવ્યા. મૂળ રસ્તો તો એક જ છે, પણ આ 3 રીતે એને બતાવ્યા. એક મુખ્ય ચતુશરણ ગમન, એટલે પોતાના અહંકારને એટલો શિથિલ બનાવી દીધો કે એનું માથું ના ઉચકે, અને પરમાત્મા, સદગુરુ અને સદ્ધર્મ આ 3 તત્વોને હું શરણ સ્વીકારે છે. પહેલું ચતુશરણ ગમન, અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ 4 શરણાનો સ્વીકાર કરે છે. અને શરણ સ્વીકાર ક્યારે થાય? શરણ સ્વીકાર કોઈનું ક્યારે થાય? તમારો અહંકાર જ્યાં સુધી શિથિલ ના બન્યો હોય ત્યાં સુધી તમે શરણ સ્વીકારી ન શકો, શરણ ન સ્વીકારો, તમે તમારાથી શરણ સ્વીકાર થઈ શકે નહીં. સમજણ? તો પહેલું કામ આ થાય, અને પછી જ તમારામાં રહેલા દોષોનું તમે ગ્રહણ કરો, નિંદા કરો. નિંદા તમારે આત્મસાક્ષી કરો, ગ્રહણ ગુરુ પાસે જઈને કરો. અને એ બી ક્યારે બને? અહંકાર શિથિલ ના થયો તો નથી શકે. અને પછી સુકૃતનો મુદ્રા, પ્રમોદ ભાવ, જ્યાં જ્યાં કોઈ ને કોઈ જે કોઈ સુકૃત સારા કામો, સારી વસ્તુ બનતી હોય, થતી હોય, એની અનુમોદના કરો. અનુમોદનાની અંદર આપણે હંમેશા કહીએ છીએ એ પ્રમાણે મુદ ધાતુ છે. મુદ એટલે આનંદિત થવું. તો બીજામાં ગુણો સુકૃત જોઈને, બીજાનું સુકૃત જોઈને, બીજાના ગુણો જોઈને તમારા મનની અંદર આનંદ આવવો જોઈએ, આનંદ થવો જોઈએ. તમે આનંદિત થાઓ
એટલી હદે એને સુકૃત અનુમોદા કહેવાય. તમારા દોષોની ગ્રહા કરી સુકૃતની અનુમોદના કરી અને એના એની ભૂમિકામાં ચતુશરણ ગમન છે. આટલું જે જીવમાં આવે ત્યારે એ જીવ તથા ભવ્યત્વના પરિણામને પામ્યો એમ કહેવાય, એટલે કે મોક્ષ ગમનના પરિણામને એ પામ્યો કહેવાય. ત્યાં સુધી એને મોક્ષની માત્ર વાતો જ સાંભળવી અને કરવી ગમે, પણ મોક્ષ માર્ગની અંદર એક ડગલું ભરવું પણ એના માટે અસંભવિત છે. તમે આ ગાય બજાવીને તમારું ગળું દુખી જાય ત્યાં સુધી તમે બોલ્યા કરો, પણ જે જીવને જે જીવમાં આ યોગ્યતા નથી એ ના સાંભળે ના સાંભળે ના સાંભળે, એને મનમાં ઉતરે જ નહીં. પણ જે જીવની અંદર કોઈ પ્રકારે આ પરિણામ જાગ્યો હોય ત્યારે એ જીવ જ્ઞાનીના વચનોને અવધારે છે, સ્વીકારે છે અને પોતાના જીવનની અંદર એને ઉતારે છે. સમજણ? તો તથા ભવ્યત્વનો વિકાસ અથવા એનું પરિણમન ચતુશરણ ગ્રહણ, બીજું કોઈ શરણ નહીં, એકમાત્ર અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મ, આ ચાર શરણ. દુષ્કૃત નિંદા સુકૃત અનુમોદના દ્વારા થાય છે અને ત્રણેયનો સમાવેશ નિમ્નોક્ત અનુષ્ઠાનો થયેલો છે. આપણે જે હમણાં લઈએ એની અંદર તમને ખ્યાલ આવશે. બરાબર પ્રદીપભાઈ? તો અભવ્ય અને ભવ્યમાં એક તફાવત એવો લાગે છે કે અભવ્ય જીવને સકામ નિર્જરાજ કોઈ દિવસ ના થાય, ત્યાં જ અટકી જાય કર્મ એ પાપ અને પુણ્યના ઢગલા કરી શકે, પણ એનો સંસાર આખો પાપ પુણ્ય પર નભે છે. જેમ અત્યારે આપણો સંસાર પાપ પુણ્યનો સંસાર છે, એમાંથી નીકળીને સમયની પ્રાપ્તિ તમે કરો ત્યારે બદલાય માર્ગ ઉપર આપણે ચડ્યા કહેવાય, ત્યારે આપણે માર્ગ પતિત બનીએ. એકાગ્રતાથી જે નિર્વિકલ્પતા આવે એનાથી સકામ નિર્જરાની શરૂઆત થાય. સમ્યક્ત્વ પછી સકામ નિર્જરા છે. બરાબર. સમ્યક્ત્વ પહેલા અકામ નિર્જરા છે, પણ અકામ નિર્જરા કરીને પણ તમારે ભૂમિકા તો ઉપર આવવાનું છે. બરાબર. મંદ કર્મ બાંધે પેલા કરતા. બરાબર. પણ તકલીફ શું થાય છે હું તમને કહું, મોટાભાગના જીવોને કે ઘણી બધી નિર્જરા ધર્મની ક્રિયાઓથી થાય છે, ભલે અકામ નિર્જરા થાય છે, પણ એ અકામ નિર્જરા કરતા કરતા જે આશય અને લક્ષ્ય એમાં જેટલું જે એકાગ્રતા અથવા ધ્યાન નથી અપાતું એના કારણે કરેલી નિર્જરા પણ પુણ્યનો ઢગલા કરે છે પણ આત્માની શુદ્ધિ નથી કરતું. ચીકણા ચીકણા કર્મો બાંધે. ઓન ધ કોન્ટ્રરી, એ નિર્જરા કરી એ તો એક બાજુ રહી, પણ અહંકાર વૃદ્ધિ પામે છે. ધર્મ કર્યા પછી ધર્મનો અહંકાર એ જીવને જેટલો મારે છે ને એટલો કદાચ સંસારનો અહંકાર બી નહીં મારતો હોય. સમજાણી વાત? મોટા ભાગના જીવોને માટે ધર્મ કરીને ધર્મનો જે અહંકાર આવે છે એ જેટલો એને નીચે પછાડે છે, દુર્ગતિમાં લઈ જાય છે,
એટલો અહંકાર કદાચ સંસારના પદાર્થો પ્રત્યે પણ કરીને જીવ એટલો દુર્ગતિમાં નહીં જતો હોય. સમજાણું? પંકજ નો કઈ પ્રશ્ન હતો ઓછો? પછી મેં મને ધ્યાન ના રહ્યું. હાથ નીચે થઈ ગયો પછી. એટલે હાઉ ડુ વી ક્વોલિફાય? આપણે તમે જે ડિસ્ટિંક્શન કર્યું ને અભાવી જીવ ને ભાવી જીવ, તો એટલે તમે પછી આઈ થિંક યુ તમે આન્સર આપી દીધો, તો આઈ મીન ઇટ્સ ઓકે, ખ્યાલ આવી ગયો હવે. ઇટ્સ વેરી ટ્રિકી. ગવેષણા, તત્વ ગવેષણા, ઊંડા ઉતરો, અંદર ઊંડા ઉતરો તો તત્વ પામો. કિનારા પર છપછપે કરો તો મોતી ના મળે. મરજી વાત થઈને ડૂબકી મારે એને મળે મોતી. ચાલો, થેન્ક યુ. ટાઈમ થઈ ગયો આપણો. જયશ્રીબેન ને પ્રશ્ન. હા જયશ્રી બોલ. આપણે એટલે હું તો હમણાં જ જોઈન્ટ થઈ છું, એટલે હમણાંના બધા ક્લાસ તો ગુરુ આજ્ઞાથી થાય, પણ પહેલાના જે હું સાંભળું આપના ક્લાસીસ, કારણ કે તો પછી એ ગુરુ આજ્ઞાથી થયેલા ને એટલે તમે કરી શકો. અચ્છા, ઓકે. આપણા એક પણ સ્વાધ્યાય ગુરુ આજ્ઞા વગર નથી થયા. ઘણા લોકો નસીબદાર હોય એવા, બરોબર છે. ચાલો, સમય થઈ ગયો છે હવે. અચ્છા, તો અહીંયા આવે આપણે અહીંથી શરૂ કરશું દેવવંદનથી. આ બધું કાલે બે અનાઉન્સમેન્ટ કરવાની છે સાહેબ. કરી દેવું સાહેબ. એક તો ટાઈમ ચેન્જ આજે રાત્રે. હેમેન્દ્રભાઈ બોલો. કિશોરભાઈ, જયજીનેન્દ્ર, જસ્ટ એક નાની અનાઉન્સમેન્ટ કરવી હતી કે આવતીકાલથી બેસતો મહિનો છે, ધીરાસર આપણે દર્શન માટે ઓપન કરીએ છીએ બધાને. દર્શનનો લાભ જેને બી લેવો હોય, આવતીકાલથી આપણે દર્શન માટે ધીરાસર ઓપન કરીએ છીએ. સમય છે કોઈ? હા, એટલે સવારના 9-11, એટલે વીકેન્ડ છે એટલે 9-1, અને સાંજના 4-7, અને વીકેન્ડ વીકડેઝના 9-11 અને સાંજના 6:30-8 દર્શન માટે. હા, અને 20 તારીખ થી આપણે પૂજા માટે બી બુકિંગ કરીને પૂજા માટે વીકડેઝના 4 સ્લોટ. સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણકારણમ પ્રધાન પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જયંદ્ર. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. જય જીનેન્દ્રભાઈ. પ્રદીપભાઈ આ વિલ કોઓર્ડિનેટ જેને પણ. ઓકે, બધા મ્યુટ રહેજો અને તમારું નામ આવે ત્યારે અનમ્યુટ થવું પ્લીઝ, અને બધા મ્યુટ થઈ જાઓ. હવે જેને ઉતાવળ